नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सप्तसाहनं ऐसो पंच नमुक्कारो सव पापप्रणाशनो मंगलानंच सव्येसिं परम भवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ने साक्षी है वर्तमान महाविदेय क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु विराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु महावीर भगवान ना शासन रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छु जगत भरना संत पुरुषों नु योग बल जगत भरना सत पुरुषों नु योग बल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो समस्त विश्व नु कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी अने कल्याण करवानु निमित्त बनवानी हम सब महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो जय सच्चिदानंद प्रश्न नंबर 1 अत्यारे दुनिया मा बधा लोको शुद्ध प्रेम माटे वलखा मारे छे ने के पूछू छे सु एमे हे आखा विश्व मा लोको भटके जाय छे शुद्ध प्रेम क्या मळे छे कारण के એવું છે કે શુદ્ધ પ્રેમ નહીં પણ પ્રેમ જ નથી શુદ્ધ પ્રેમ તો જુદી વસ્તુ છે શુદ્ધ પ્રેમ તો ઘાટ વગર નો હોય પણ માનવીય પ્રેમ પણ આજે નથી શું કહું છું માનવતા પરિવાર
એટલે એ પ્રેમ નથી એટલે માણસને કોના ઉપર વિશ્વાસ મૂકવો, જીવનમાં વિશ્વાસ કોના ઉપર મૂકવો? દરેકને એવું થાય, પતિ હોય તો પત્ની માટે, પત્ની હોય તો પતિ માટે, મા બાપ હોય તો બાળકો માટે, બાળકો હોય તો મા બાપ માટે, બધાને આ જ ઉત્પન્ન થાય છે બધાને, કે ભાઈ મને સામેવાળી વ્યક્તિ કઈ રીતે હેલ્પફુલ થાય અથવા કઈ રીતે મને કામ લાગે એમ છે, આ દ્રષ્ટિથી જીવન જીવે છે. સમજાય છે? દરેક વ્યક્તિની વાત નહીં, જે લાઈફસ્ટાઈલ છે તે. છોકરો ભણતો હોય તો એમ થાય કે ભણું છું તો મારે પપ્પા અમને કઈ રીતે હેલ્પ થાય છે, મા બાપને એવું લાગે કે છોકરો અમારા કામમાં કઈ રીતે હેલ્પ થાય છે. સમજાય છે? પણ ડિવોશન નથી. શું નથી? કારણ કે કીધું કે આપણા ભારત વર્ષની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ કહ્યું હમણાં 15 ઓગસ્ટે, એમાં બે વસ્તુ જે ઘણા સમયથી આપણે તો સત્સંગમાં ભૂલી ગયેલા છે પહેલાથી, કે આ બે વસ્તુ, બે શબ્દને કારણે, બે શબ્દો જે છે એનું જે મિનિંગ કહેવાય, એ મિનિંગને કારણે આ હિન્દુસ્તાનમાં જે માનવતા છે એ મરી પરવારી રહી છે. શું છે? અને એના બે શબ્દો કેવા સિમ્પલ છે, મારું શું અને મારે શું. શું કીધું? સમજાય છે? આ બે શબ્દોની જે ગેરસમજ છે એને કારણે પ્રત્યેક વ્યક્તિ સ્વાર્થી છે. એટલે પરિવાર, કુટુંબ, સમાજ એવું કશું રહ્યું નહીં. એટલે બધાને અસલામતીની ભાવના. એટલે પ્રેમ શબ્દ બોલીએ છીએ પણ પ્રેમની પણ હું ખોળે છે. શું ખોળે છે? સમજાય છે? એશ્યોરન્સ ખોળે છે પણ કોઈ જગ્યાએ છે. કારણ કે જેની પાસે સલામતી ખોળે છે એ જ પોતે સલામતી ખોળતો હોય. સમજાય છે? એટલે બધા જીવો અત્યારે આવી રીતે સાચો પ્રેમ અથવા તો સાચી હું ખોળે છે પણ કોઈ જગ્યાએ મળતી નથી. બધે ઠેકાણે સંસારીઓમાં તો ગાઢ હોય પણ ત્યાગીઓમાં ગાઢ થઈ ગયા. શું થઈ ગયા? ત્યાગીઓમાં તમારે જો તમારે એના ફોલોઅર્સ હોય અને એનું કયું બધું કરતા હોય તો એ તમારા ઉપર ખુશ રહે, નહીં ના રહે. એટલે માણસ ક્યાંથી આધાર લે, હું ક્યાંથી લે, કોઈ સ્થાન નથી મળતું એને. શું છે? એટલે ઘાટ વાળી દુનિયા છે અત્યારે. કેવી છે? પેલા માણસમાં ભાવ હતો એવો કે કેમ હું બીજાને હેલ્પફુલ થયો. અત્યારે એ દ્રષ્ટિ આખી બદલી ગઈ, બીજા મને કેમ હેલ્પફુલ થાય એ દ્રષ્ટિથી મનુષ્ય જીવન જીવે છે. ને એના આધારે એ સામીવાળી વ્યક્તિનું માપ કાઢે છે. સમજાય છે? આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. પેલા હું મોટો માણસ હોઉં કોઈ પણ રીતે, આર્થિક રીતે કે સામાજિક રીતે, તો મને એમ થાય કે મારા આજુબાજુના 100-200-500 માણસને મારા નિમિત્તે કંઈક લાભ થાય. આજે મેં હું કરવાના જ હોઉં તો મારી ભાવના આવી હોય, જેમ જેમ લોકોના પ્રશ્નો આવે એમ હું એ લોકોને હેલ્પફુલ થતો જઉં મારી ભાવના મુજબ. એ ભાવના પહેલા હતી. આજે એમ થાય કે આ મારા અડોશી પડોશી લોકો છે, હું આટલો મોટો માણસ છું તો મને કઈ રીતે હેલ્પફુલ થાય એ રીતે જોવે છે. સમજાય છે? મારી આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે એ તો આ કાળમાં જે આ વસ્તુ છે એની રિવોલ્યુશન તો આવવાનું નથી. ઉલટું એમાં પડતી આવવાની, કે શું આવવાની છે? એટલે ઓર ડાઉનફોલ આવવાનો છે. કારણ કે આ પડતો કાળ છે. શું છે? પડતો કાળ. એટલે આ પડતા કાળમાં આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિને પણ સર્વાઈવ રાખી શકીએ, બચાવી શકીએ તો એ ઘણું છે. સમજાય છે? સુધારી ભલે ના શકીએ, બહારની પરિસ્થિતિને સુધારી ભલે ના શકીએ, પણ બગડે નહીં એટલી ટકાવી શકીએ તો એ ઘણું છે આ કાળમાં. કારણ કે કાળના આધારે તો ડાઉનફોલ ચાલે છે. શું ચાલે છે? એટલે આપણે બચી શકીએ તો એ ઘણું છે. પછી નંબર 2,
संपूर्ण विद्राग त्या संपूर्ण प्रेम ये प्रेम क्यों हो है? निर्भेद प्रेम हो केव है निर्भेद ये वदगट ना थाय एवो प्रेम हो केव है वदगट ना थाय मैं प्रेम अपना ना हो ये प्रेम स्वरूप हो ना समझ हम जायो ना हम जायो ये प्रेम अपना ना हो प्रेम स्वरूप हो अत्तर ने शिशी ने सुगंधी आप ही पड़े बोलता नहीं बोलता नहीं बोलता के क्या अत्तर ने शिशी जेब खोले ना मरी जाए सुगंधी मरे जाए गुलाब ने सुवास आप ही पड़े के जेब नजीक जाए ना मरी जाए इसलिए अपना ना हो सुना हो फक्त अन्य में घात ना हो इसलिए प्रेम प्रेम पहला ने अनुभव आई जाए अनुभव ना पड़े इन्हें अनुभव में आवी घाट नहीं मारे एनी पासे वैभव ना हो ज्ञानी पुरुषों पासे मुक्त पुरुषों पासे भौतिक वैभव ना हो पर प्रेम नो अखूट भंडार हो के वो है अखूट भंडार जे जे व्यक्ति एने एना शरण में जाए ने एने आस मने आश्रय मिले हो एवो एहसास थाय कशु ना आपे तो है फिजिकली कशु ने ना आपे तो है मने आश्रय मिले हो मने समाधान मिले मने शांति मिली मने उकेल मिले हो एवो एहसास थाय मने मार्ग मिले हो मने रस्तो मिले हो एवो एने एहसास थाय क्या के प्रेम स्वरूप छे उने प्रेम आपवानो नथी ने एमने ए प्रेम स्वरूप होवाथी सामे वाला व्यक्ति ने सामे वाला व्यक्ति कोई पण आशय थी आयो हो पण एनु एनु शैली प्रेम नु जोय छे नु होय शब्दो के रीत भले गमे ते होय पण शैली प्रेम नु जोय कारण के आ आ काल मा माणस अनैश्वर्य થઈ ગયો છે ખ્યાલ આવ્યો છે અને એમનું કામ એ છે કે એને એશ્યોરન્સ આપો ખાતરી આપે ગભરાય નહીં કઈ થવાનું નથી સમજાય છે અને એ બોલે છે એ રેન્ડમ નથી બોલતા કારણ કે જાણે છે કે આજે ગભરાવાથી તારી વાસ્તવિક પરિસ્થિતિમાં પરિવર્તન આવવાનું નથી તું ગભરાઈને તું નેગેટિવ બીચ નાખે એના કરતા તું એ જ પરિસ્થિતિને તારા સામર્થ્યપૂર્વક એને સામનો કર અને કંઈક પોઝિટિવ વાત પોઝિટિવ વિચારો કર પોઝિટિવ ભાવ કર કે નેગેટિવ વિચારો ના કરીશ નહીં તો આ ભાવ નહીં પણ આવતો ભાવ પણ બગડશે એટલા માટે તમને માર્ગદર્શન આપે પછી નંબર ત્રણ આ જ્ઞાન પછી અમને જે અનુભવ થાય છે એમાં એમાં કઈ પ્રેમ 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 ઉભરાય છે એ શું છે એ આપણે સમાધાન આપણે બધી વસ્તુઓમાં સમાધાન મળે એ જ આ કાળની મુક્તતાની અનુભૂતિ મુક્તતાનો મતલબ સંજોગ હોવા છતાં સંજોગોનું દબાણ હોવા છતાં બોજા રહિત જીવી શકીએ આપણે કારણ કે જ્ઞાન છે માટે શરીરને તો બોજો હોય ફિઝિકલી પ્રોબ્લેમ આવે આર્થિક સામાજિક પ્રશ્નો તો આવે કારણ કે હિસાબ છે પણ એ હિસાબોમાં આપણને બોજો ના લાગે હવે મારું શું થશે એવું થાય નહીં સમજાય છે એ એક જ્ઞાની પુરુષે આપેલું પ્રેમ કહેવાય જ્ઞાન એટલે પ્રેમ કબીરજીએ શું કીધું પુસ્તક પડ પડ જગમુઆ શું કીધું પંડિત ભયાના ઢાઈ અક્ષર પ્રેમ કે પડે સો પંડિત પ્રેમ એટલે સમર્પણ શું કે છે પણ સમર્પણ એટલે સ્વાર્થ નહીં સમર્પણનો મતલબ કોઈ પણ વ્યક્તિ આવે તો જ્ઞાનીને એમ થાય કે આ વ્યક્તિ મારી પાસે આવ્યો છે તેને લાભ કેમ થાય એનાથી મને કેમ લાભ થાય એવું વિચારે આ જ્ઞાનીનું સમર્પણ છે કોણ છે ને સાચા જ્ઞાની એવા હોય કે સામીવાળી વ્યક્તિને હેલ્પ કરવા માંગતા એનાથી હેલ્પ લેવા માંગતા એ પ્રેમ સ્વરૂપ છે એમનું શું છે એમની પાસે જે છે એ આપવા માટે એ શેર કરવા માટે એને એન્કેશ ના કરે શું ના કરે
વટાવે નહીં. છેલ્લો પ્રશ્ન છે, પ્રકૃતિ દેખાડે છે કવિતા, પ્રકૃતિ દેખાય છે કવિરાજના પદમાં ચોથી પાંચમી લાઈનનું છે, હવે એમાં એ સમજણ પડતી હતી. હું વાંચું છું અને છેલ્લે પ્રભાવ, પ્રભાવ લખ્યું છે ને, પ્રભાવ પ્રતિષ્ઠાથી અજ્ઞતાને ભોજન થાય, પ્રતિષ્ઠાથી અજ્ઞતાને ભોજન થાય, જગત આખું જમાડે છે કસાયોને સર્વાહાર, સ્થૂળ શરીર જીવે છે આહારોને આધાર, આ સ્થૂળ શરીર જીવે છે આહારોને આધાર, સૂક્ષ્મ શરીર રચે છે રાગ દ્વેષ સંસાર, આ પદની વિગતવાર દાખલા સાથે સમજાવવા નમ્ર વિનંતી. આ પ્રભાવ પ્રતિષ્ઠાથી અજ્ઞતાને, પ્રભાવ એટલે આ જે સ્વ નથી પર છે એ પરને સ્વ માનવું, શરીર જ પર છે તો શરીર સાથે સંકળાયેલા સંબંધો સત્તા સંપત્તિ સ્વ હોઈ શકે? આ શરીર, હું આત્મા છું તો શરીર એ પર છે, આત્મા સ્વ છે તો પ્રકૃતિને શું કહેવાય છે? પર કહેવાય છે. સ્વ અને પર, તો પરને આધારે પ્રાપ્ત થતા સત્તા સંપત્તિ સંબંધો એ સ્વ હોઈ શકે? ના હોઈ શકે. છતાંય એમાં મારાપણાનું આરોપ, માલિકીપણાનું આરોપ એ નવી પ્રતિષ્ઠા ઊભી કરે છે. શું ઊભી કરે છે? અજ્ઞતાને ભોજન થાળ, એ અજ્ઞાનતા છે. ભોજન થાળ એટલે અજ્ઞાનતાનું ભોજન થાળ એટલે નવું નવું અજ્ઞાન પીરસાયા જ કરે છે અંદર. સમજાય છે? આ જે મારું નથી તેને મારું માનવું, સમજાય છે, એમાં માલિકી કરવી, એ બધું અજ્ઞાનતાને નવું ભોજન આપવા બરાબર છે. અજ્ઞાનતા છે ને શું આપ્યું છે? નવું ભોજન. જગત આખું જમાડે છે કસાયોનો સર્વાહાર, એટલે આખું આ જગત છે બહારનું એ કસાયોને પોષણ આપનારું છે. કસાય એટલે ક્રોધ માન માયા, એને પોષણ આપનારું છે. સમજાય છે? એટલે આ પોષણ એટલા માટે આપે છે કારણ કે કસાયો છે, થાય છે કેમ? તો કે બહાર સુખની અપેક્ષાથી કસાયો થાય છે. સુખની અપેક્ષા ક્યાં છે? અપેક્ષા બહાર છે એની, સાધનો ઉપર, સંપત્તિ ઉપર, સંબંધો ઉપર સુખની અપેક્ષા છે, પણ ત્યાં સુખ છે અને ના મળે એટલે કસાય થાય. ક્યાં તો જેમાં સુખ માનવી હોય એ વસ્તુ કોઈ લઈ લે એટલે કસાય થાય, ક્યાં તો જે વસ્તુમાં સુખ માનવી હોય એ જતી રહે એટલે કસાય થાય. સમજાય છે? પણ મેઇન વસ્તુ માલિકીપણું, કરતાપણું, મારાપણું એના ઉપર જે સ્થાપ્યું છે એને કારણે આ બધા કસાયો છે એ જન્મ લે છે. સૂક્ષ્મ શરીર રચે છે રાગ દ્વેષ સંસાર, એનાથી અંદર સૂક્ષ્મ શરીર રચાય એટલે તૈયાર થાય છે. સૂક્ષ્મ શરીર એટલે રાગ દ્વેષ વાળો સંસાર, જે ક્રોધ માન માયા લોભ રાગ અને દ્વેષ છે એનું જે શરીર છે એનાથી નવું શરીર બને છે. પણ સૂક્ષ્મ શરીર બને, કેવું બને? અત્યારે આ ક્રોધ માન માયા લોભ જે કરીએ છે એ સ્થૂળ શરીર છે. સ્થૂળ એટલે પરિણામવાળું સૂક્ષ્મ શરીર, જેના કારણે આ સ્થૂળ શરીર સંકળાયેલું છે તે એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર. પાછળ ખુરશી છે, એટલે
ધન બહુ ગરમી લાગતી નથી આ રીતે આ અંદર કારણ શરીર જે રચાય છે કારણ કોઝલ બોડી જેને ગુજરાતીમાં કહેવાય કારણ એ કારણ શરીર બનવાનું કારણ રાગ અને દ્વેષ કસાય એ પરિણામ છે શું છે રાગ અને દ્વેષનું પરિણામ સૌથી પહેલી શરૂઆત થાય અજ્ઞાનતા અજ્ઞાનતાથી રાગ દ્વેષ રાગ દ્વેષથી કસાયો કસાયોથી આઠ પ્રકારના કર્મો અને આઠ પ્રકારના કર્મો ત્યાં મનુષ્ય ભ્રમ પ્રાપ્ત થાય છે વોગવટાનું શરીર પ્રાપ્ત થાય છે અવ્યાખી આ સાયકલ છે એનું રૂટ કોઝ ક્યાંથી છે અજ્ઞાનતાથી ખ્યાલ આવ્યો હવે કવિરાજે લખ્યું કે જેવું જીવે જેવું જુએ તેવું સુખે જેવું જુએ તેવું શીખે પુદગલ સ્વભાવ છે જેવું જુએ છે ને એવું શીખે છે પુદગલ સ્વભાવ છે પણ જોવું એટલે આંખો નહીં જોવું એટલે દ્રષ્ટિ તમે જે દ્રષ્ટિથી આ સંજોગોને જુઓ છો એવું અંદર ગ્રહણ થાય અહીંયા મારામારી થતી હોય બે પક્ષોમાં તમે ત્યાં જતા હોય અને તમે તમારી દ્રષ્ટિમાં ડોક્ટરી પણ હોય કે સેવા પણ હોય તો આપણને એમ થાય કે આ બધા માણસો મારામારી કરે છે કોઈને વાગી ગયું હશે લોહી નીકળ્યું હશે લાવો એને રિપેર કરો આમાં કોણ સાચું કોણ ખોટું એ મારો સબ્જેક્ટ મારું કામ તો જે જેને વાગ્યું હોય એની સેવા કરે છે તો એનો દ્રષ્ટિકોણ છે એ એ સંજોગોને આ રીતે જોયું છે બુદ્ધિશાળી માણસ કહે છે આમાં સાચો કોણ ને ખોટો કોણ એ રીતે જુએ છે કોઈ સમાજ સેવક હોય કોઈ સંત હોય કોઈ સંન્યાસી હોય તો એ રીતે જોયું કે ભાઈ તમે આ નાની બાબતમાં ઝઘડો કરીને વેર બાંધીને મારામારી કરીને શું ફાયદો મેળવો છો તો જોવે દ્રશ્ય તો એક જ છે પણ દ્રશ્યને જોવાની દ્રષ્ટિ અલગ અલગ વ્યક્તિઓની અલગ અલગ છે એટલે એ જેવું જીવે તેવું શીખે ઉદગલ સ્વભાવથી જોવું એટલે દ્રષ્ટિ આ આંખો નહીં આંખો તો ચશ્મા છે શું છે આંખો એ શરીરના ચશ્મા છે શરીરને દ્રશ્ય જોવાનું સાધન એનું નામ આંખો પછી એમાં નંબર આવે એટલે આંખો ઉપર બીજી આંખો લગાવવી પડે ના સમજાય આંખો હોય તો જ ચશ્મા આવે જેને આંખ ના હોય ચશ્મા આવે એટલે આ પહેલા કુદરતી ચશ્મા કેવા કે આ જગત જોઈ શકવા જોઈ શકે એટલા માટે પછી એમાં નંબર આવે એટલે પછી બીજા ચશ્મા આવે સમજાય છે એટલે જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવ એટલે જોવું એ દ્રષ્ટિ છે સમજાય છે એ આંખની દ્રષ્ટિ નથી અંદર રહેલી જે સમજણ છે એની દ્રષ્ટિ છે એટલે આપણી સમજણમાં આપણી દ્રષ્ટિમાં જો આપણી દ્રષ્ટિ જ્ઞાનમય બની હોય તો પછી એ સંજોગોનું એનાલિસિસ એ પ્રમાણે કરે અને અજ્ઞાનમય હોય તો એનાલિસિસ એ પ્રમાણે કરે અવસ્થા તો એકની એક જ છે સમજાય છે અંદર એનાલિસિસ અલગ અલગ થાય અને જે એનાલિસિસ થાય છે એ એની દ્રષ્ટિ છે બાર દ્રશ્ય છે એ એની દ્રષ્ટિ એટલે કિંમત દ્રષ્ટિની છે એટલે આપણે વ્યવહારમાં પણ એવું કહેવાય છે કે જેવી દ્રષ્ટિ એવી જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ નહીં જેવી દ્રષ્ટિ એવી જેવી તમારી દ્રષ્ટિ હોય એવું તમને જગત દેખાય સમજાય છે જેવું છે એવું ના દેખાય જેવી દ્રષ્ટિ છે એવું દેખાય સમજાય છે એટલે આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ આપણે આ જગતમાં જે જીવી રહ્યા છે એમાં એવી દ્રષ્ટિ રાખવી કે જેમાં કોઈ દોષિત ના દેખાય જેમાં કોઈ કરતા ના દેખાય જેમાં મારે બધા એમના ઉપરથી આધાર લેવો પડે ભગવાન એવી પરિસ્થિતિ ના ઉત્પન્ન થાય હું કેમ કોઈને હેલ્પફુલ થવું એવા ભાવથી મારી દ્રષ્ટિ હોય એવું નહીં કે હેલ્પ ના જ લેવી પડે
ભાવ આપણા એવા રાખવા. શું કીધું? આપણે હેલ્પ ના લેવી એટલે કે અહંકાર ની વાત નથી કરતા આપણે, પણ એઝ ફાર એઝ પોસિબલ મારે કોઈની હેલ્પ ના લેવી પડે ને હું કેમ કોઈને હેલ્પફુલ થઉં એવી દ્રષ્ટિ કે ભાવના રાખવી, સમજાય છે? એના કારણે આપણી દ્રષ્ટિ જે છે એ સશક્ત થાય. કેવી થાય? જેટલો આધાર ઊંચો એટલો માણસ સહજ થઈ શકે, જેટલો આધાર વધારે એટલો અસહજ રહે. સમજાય છે? જેટલો આધાર વધારે એટલો અસહજ અને જેટલો આધારિત ઓછો એટલો સહજ. સમજાય છે? એટલે આ કાળની અંદર ખરેખર જો જોવા જઈએ તો ભગવાને બતાવેલા જે પાંચ મહાવ્રત છે એમાં પરિગ્રહ અને આપણા સંસારીઓ માટે પરિગ્રહ પરિમાણ, શું કીધું? સંપૂર્ણ અપરિગ્રહી તો શક્ય નથી, જીવન જીવવાનું છે એટલે સામાજિક જીવન, પણ પરિગ્રહ પરિમાણ એટલે ઓછામાં ઓછી જરૂરિયાતો સાધનો સંબંધોથી આપણે આપણું કામ કરવું છે. કારણ કે આપણી દ્રષ્ટિ જ્ઞાનમય બનાવી છે, આપણી દ્રષ્ટિ અનુભવમય કરવી છે. એટલે જેટલો બહારનો વ્યવહાર એઝ ફાર એઝ પોસિબલ ઓછો, જેટલા સાધનો ઓછા, જેટલા અનનેસેસરી સંબંધો ઓછા, એટલો હું મારામાં જઈને પુરુષાર્થ કરી શકું. માટે બીજા બધા ખોટા છે, નકામા છે એવું કહેવાનું આશય નથી, મારે જરૂરિયાત નથી. સમજાય છે? એટલે ત્યાગ નથી, શું નથી? વૈરાગ્ય છે. વૈરાગ્યનો મતલબ વ્યક્તિગત છે અને ત્યાગ એટલે બહાર દેખાડો કરવાનો હોય. શું છે? વૈરાગ્ય વાળો વ્યક્તિ દેખાડો ના કરે, વૈરાગ્ય એને વર્તે. શું થાય? સાધન સંપત્તિ સત્તા સંબંધ હોય તો પણ એને એમાં મોહ માલિકી કે મમતા હોય નહીં. એટલે એને શું કહેવાય? વૈરાગ્ય અથવા તો ત્યાગ વર્ત્યો કહેવાય, ત્યાગ કર્યો ના કહેવાય. સમજાય છે? આવી ગયું? જાદુગર હિપ્નોટાઇઝ કરે, કહેવાના કે હા જાદુગર હિપ્નોટાઇઝ કરે કહેવાતા સાધુ કહેવાતા સાધુ ત્રાટક જેવી સિદ્ધિના જોરે સામેની વ્યક્તિ પાસેથી પોતાનું કામ કઢાવે વ્યવહાર જગતમાં, તેની સામે આત્મજ્ઞાની પુરુષને સહજ બીજાના મન વશ વર્તા હોય પછી આપશો વર્તા હોય આ ઘટના ચક્રને વૈજ્ઞાનિક રીતે ફોડ આપશો, જેથી કોઈથી અંજાવવાનું કારણ જ ન રહે. જે અગાઉ સીડી અમે સાંભળી હતી ને એમાં આપને આ સત્સંગમાં સાંભળવાનું આવ્યું હતું કે એમને શું કોઈ અંજાવવાનું કારણ હોતું નથી, તો અંજાવવું ન જોઈએ જેથી સાયન્ટિફિક દ્રષ્ટિકોણ આપણો ખુલ્લો રહી શકે. એ જ રેફરન્સથી આ મેકેલું છે. ઓલામાં તો રિલેટિવ છે, બરાબર છે, પણ કોઈ પણ સાધુને જ્યાં જઈ ગમે સંપ્રદાયને હોય વંદન કરીએ એટલે પહેલો ખેલ એ હોય કે તું અહીંયા બેહી જેને હું તને માં નાખી દઉં. આ તો ભાઈનો હૈયો જાય એ તો પછી અંદર માઇલો જાણે કે હું થતું હોય. હવે એની સામે આપની વાત બધી જ રીતે અલગ પ્રકારની જ છે અને બહુ સાયન્ટિફિક રીતે છે, એમાં શ્રદ્ધાની સિદ્ધાંતની બધી વાત આવે, તો જેથી અંજવાનું કારણ નો ને રાઈટ સંદર્ભમાં આપના અંતરરાષ્ટ્રીય અનુસાર મર્મ પકડવાના ઈરાદે આ સવાલ ઊભો થયો છે. એટલે આ જગતમાં જેને પણ કોઈ પણ પ્રકારની સિદ્ધિ હોય, આ જગતમાં કોઈ પણ જીવ પાસે કે ત્યાગી હોય કે ભોગી હોય કોઈ પણ જીવ પાસે કોઈ પણ પ્રકારની સિદ્ધિ હોય
અને એ સિદ્ધિ એ વટાવે શું કીધું વટાવે અથવા તો કોઈ ચમત્કાર કરે અથવા તો કોઈને વશ કરવા પ્રયત્ન કરે આ તમામ જીવો જે પોતે પોતાને અપૂર્ણતાનો અહેસાસ કરતા હોય તો જ આવો કરે લાગે કે આટલું કરવાથી હું પૂર્ણ થઈશ તો એ પછી બીજાના ઉપર આવા પ્રયોગ કરીને આકર્ષે અને પોતાનું કામ રિલેટિવમાં પોતાનું કામ કરાવે સમજાય છે પણ જેને પોતાને સંતોષ હોય શું છે એને આવી કોઈ પણ પ્રકારની ચાલાકી કપટ કે આવા કોઈ પણ પ્રકારના સિદ્ધિના ઉપયોગ સામેવાળાને વશ કરવા માટે આકર્ષવા માટે કરવાના પડતા એટલે અપૂર્ણતાનો અહેસાસ થાય એને જ આ બધા પ્રયોગો હોય સામાન્ય સંજોગોમાં ગમે ત્યાં હોય તો એમ જરૂર છે વાત એ સાચી છે કે ઓરિજિનલ વ્યક્તિ એમ જો તમે હાવટી વસ્તુને એક્સેપ્ટ સમર્પણની પરિભાષા આપણે હિન્દુના તમામ ધર્મોમાં પડેલી જ છે હવે સમર્પિત જેવો ઓલો થાય એટલે ઓલામાં ખેલી શરૂ થઈ જાય અને એને વિચારના ચેતનની પૂરી હોય કરે હું અને એની સંખ્યા આપણે જે કાંઈ પૂરી કરવાની હોય એ હકમાં હોય બરાબર છે ટૂંકમાં એને એટલે ટૂંકમાં આપણે સમજી લેવાનું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની અપેક્ષા હોય તો એને પ્રોપેગન્ડા કરવા પડે અપેક્ષા હોય નહીં તો પ્રોપેગન્ડાની જરૂર નથી અને કદાચ અપેક્ષા ન હોવા છતાં પણ સારા સારા કામ થતા હોય પણ એ સહજ હોય કેવા હોય એમાં એનો એફર્ટ ના હોય કુદરતી રચના હોય શું હોય કુદરતી રચના એવો વિશિષ્ટ પ્રકારનો એફર્ટ ના કરતો હોય એવા વિશિષ્ટ પ્રકારના પ્રયોગો કે આકર્ષણ ના કરતો હોય જેથી પેલો આકર્ષાય ને કરે સમજાય છે કુદરતી રચના હોય કુદરતી રચના એટલે ઘાટ વગરનું જીવન કેવું હોય સરળ હોય જે માણસ સરળ હોય ને એને કોઈ ચેલેન્જ ના કરે શું ના કરે જે અહંકારી હોય ને એને ચેલેન્જ કરે પછી એટલે આપણે એમ કહેવત છે ને શેરને માટે સમજાય છે એટલે કારણ કે આ બહાર હરીફાઈ કરીને શું ફાયદો એટલે વાણિયા પહેલેથી સમજી ગયેલા કે વાણિયા ભાઈની મૂછ નીતિ તે આજે મૂછ જ નથી રાખતા પછી મૂછ નીતિનો સવાલ જ ના આવે ને ખ્યાલ આવે એટલે કે અથડા એમ શું ફાયદો એટલો જરા બહુ રોક મારતો તો આ વીતું હાથું એમ કે નીકળી જાય ખ્યાલ આવ્યો કે નહીં મારા મારી અથડામણ કરીને શું ફાયદો એટલે આ એક જ્ઞાતની સમજદારી છે શું છે અથવા મને ટાળે કારણ કે હેલ્પફુલ નથી શું નથી હેલ્પફુલ નથી ઉપયોગી નથી નુકસાન નુકસાન તરીકે નહીં ગણવાનું નુકસાન નુકસાન હોતું જ નથી એ આપણો હિસાબ જ હોય છે આપણે બધું સ્ટેટિસ્ટિક ગણીએ છીએ આટલો ફાયદો ને આટલો નુકસાન કુદરત કહે તેનો ફાયદો નુકસાન કશું છે જ નહીં લઈને આવ્યો નથી ને લઈને જવાનું નથી પછી ફાયદો નુકસાન શું ગણે છે જે છે ફાયદો છે તું લઈને તો આવ્યો નતો અને લઈને જવાનો તો પછી અત્યારે જે છે નુકસાન છે કે ફાયદો છે બોલતા નથી બધા એટલે કહેવાનો મતલબ એમ કુદરત કે તારા હિસાબ પ્રમાણે તને મળે છે ને હિસાબ પતી જાય તો જતું રહે જેમ તને મળ્યું એમ એટલે એમાં બહુ સરવાળા બાદ બાકી ઊંડા ઉતરીને કરવા જેવા નથી સમજાય છે પાછળ નંબર બે મરચું કે ખાંડ જીભને અડે ત્યારે કોને કોને કોનો અનુભવ થાય છે મરચું કે ખાંડ જીભને અડે ત્યારે કોને કોનો અનુભવ થાય છે આ અનુભવ કહું કહું આ પ્રતિષ્ઠિત આત્માને અનુભવ થાય કોને થાય આ મિકેનિકલ આત્મા એ માધ્યમ છે એ લેબોરેટરી કહેવાય શું કહેવાય લેબોરેટરી એ લેબોરેટરીની અંદર થયેલું ટેસ્ટિંગ જીભ કે જીભ પાસે સંજ્ઞા છે ટેસ્ટ
टेस्ट करवानी एनी पासे संज्ञा छे तमे एगड़ी आथे मुको तो खबर ना पड़े पर जीव पर मुको तो खबर पड़े के आ गळ्यू के तीखू छे तो के एक संज्ञा छे ए संज्ञा ने आधारे प्रतिष्ठित आत्मा जाने छे के आ तीखू छे एक ज्ञान कहेवाय शुं कहेवाय मिकेनिकल आत्मा पासे ज्ञान ना होय એટલે અંતસ્કરણ ને બાહ્યકરણ બે જે મિકેનિકલ પેકેજ છે એમાં કોઈ જગ્યાએ અવેરનેસ ના હોય શું ના હોય અવેરનેસ પ્રતિષ્ઠિત આત્મા કારણ કે ત્યાં જીવંતતા છે એટલે એને મિશ્ર ચેતન કીધું શું કીધું ચેતનનો પ્રકાશ અને જળ બે છે સમજાય છે અને આને એકલું મિકેનિકલ કીધું ડિસ્ચાર્જ અંતસ્કરણ અને બાહ્યકરણ આ બેનું એક જ નામ શું તો કે મિકેનિકલ મિકેનિકલ આત્મા સમજાય છે એમાં કોઈ જગ્યાએ ચેતન છે નહીં એટલે એને અનુભવ ના થાય આ મિકેનિકલી બિહેવ કર્યા કરે શું કરે બસ એમાં એની કોઈ સ્વતંત્રતા જાણવાની ના જાણવાની છે નહીં એ પ્રકૃતિ છે એ પ્રકૃતિ છે આપણને ના ભાવ્યું એથી ટેસ્ટ નથી અને ભાવ્યું એ પણ ટેસ્ટ નથી એ એવી પ્રકૃતિનો સ્વભાવ લઈને આવ્યું છે આ તો જાણવાનો ગુણ પ્રતિષ્ઠિત આત્મામાં છે અને આ જે સ્થૂળ ભોગવટો છે એ તો અંતસ્કરણ ને બાહ્યકરણના લેવલે છે સમજાય છે એને પ્રતિષ્ઠિત આત્મા સાથે સીધો સંબંધ નથી મૂળ આત્મા સાથે તો છે જ નહીં એ આ કો રિલેટેડ ભાગ છે આના માધ્યમ દ્વારા ઇન થાય એની અસર અંતસ્કરણમાં પડે કયા ડિસ્ચાર્જ અંતસ્કરણમાં એની રીતે ભોગવે ક્યાં તો આનંદ ક્યાં સુખ ક્યાં હર્ષ ક્યાં સુખ ક્યાં ગમો ક્યાં અણગમો લાઈક ડિસલાઈક રહ્યા જ કરે પણ એ પરિણામ સ્વરૂપે છે એ જ્ઞાન સ્વરૂપે નથી જ્યાં જીવંતતા હોય ત્યાં જ્ઞાન હોય જ્યાં જળ હોય ત્યાં જ્ઞાન ના હોય જ્ઞાન જેવું ભાષે ખરું પણ હોય દાખલો આપું તમને ખ્યાલ આવશે આપણે આ પિક્ચર જોતા હોય અને પિક્ચરમાં દ્રશ્ય જોઈએ મારા મારનું દ્રશ્ય જોઈએ એમાં એક સાચો હોય અને એક ખોટો હોય બરાબર છે એટલે જે સાચો માણસ હોય એના માટે આપણને ફિલિંગ થાય શું થાય કે આ બધાનો ખોટો એને મારે છે નિર્દોષ મારે છે એટલે એને આપણી આપણી એને જોઈને આપણને ફિલિંગ થાય લાગણી થાય અહીંયા લાગણી છે ત્યાં ચૈતન્ય ત્યાં છે પણ પડદા ઉપર કોઈ જાતની ફિલિંગ છે ત્યાં તો બધું જડ છે કેવું છે દ્રશ્યમાં દેખાય છે એક મારે છે બીજો માર ખાય છે પણ ત્યાં જડ છે માત્ર જડ શું છે બસ અહીંયા જે છે અહીંયા ચૈતન્યતા છે એટલે ફિલિંગ કરે છે ત્યાં ચૈતન્યતા કોઈ પણ ભાગમાં કોઈ પણ લેવલે છે નહીં એ તો પટ્ટી છે શું છે રેકોર્ડેડ પટ્ટીમાં ફિલિંગ હોય ના હોય એને જોઈને આપણને ફિલિંગ થાય એ પ્રતિષ્ઠિત આત્મા હા એટલે જેને એટલે પ્રતિષ્ઠિત આત્મા આવી રીતે પ્રકૃતિ દ્વારા ભોગવાતા કર્મો એને એ જાણે છે શું કરે છે હા અને એના આધારે એ નવા કર્મોનું ઉપાર્જન કરે છે ટૂંકમાં પુરુષાર્થ કરે છે શું કરે છે આપણે જાણપણામાં રહેવું એટલે શું હું શુદ્ધાત્મા છું અને પ્રકૃતિને જોઉં જાણું છું તો જાણપણું કહેવાય અને એટલું જાણપણું હોય અને હું શુદ્ધાત્મા છું એવું ના હોય તો એ જાણપણું પુરુષાર્થ ઉભો કરે છે પણ એ જ્ઞાન પુરુષાર્થ નથી ઉભો કરતો એ સરળ પ્રકારના કર્મનું ઉપાર્જન કરે સરળ સીધા કર્મ કે જેમાં આપણું એટેચમેન્ટ હોય નહીં સમજાય છે ને એટલે જાણપણું શબ્દ તો એક જ છે પણ શબ્દની પાછળનું જે મિનિંગ છે હું કોણ છું એ ભાન સાથેનું જાણપણું હોય તો એનો પુરુષાર્થ જુદો હોય અને હું કોણ છું એ ભાન ન હોય અને જાણપણું હોય પ્રકૃતિનું તો એનો પુરુષાર્થ પણ જુદો હોય અને તન્મયાકાર થઈ જાય તો એ પુરુષાર્થ જુદો હોય તેને સ્ટેજમાં પુરુષાર્થ જુદો હોય સમજાય છે ને એટલે તેને સ્ટેજ છે તેને સ્ટેજમાં પુરુષાર્થ તો હોય છે
એની હાજરીમાં જ આ બધું ઘટી ગયું છે, એની વગર તો શક્ય જ નથી. આ સવાલના રેફરન્સમાં જે જવાબ આવશે, જવાબ આવશે ત્યારે ઓલા ઉપર રહીને તમે જે દીધો શુદ્ધાત્મ પદમાં રહીને આ જે સવાલ કર્યો એને લાંબુ કરી ઘણું થાય, તમે કીધું કેટલી પ્રકારના આત્મા થઈ જાય ગોઠે ચડી જવાય એટલા. પણ એ જે વસ્તુ ઊભી થાય છે ત્યારે સાયન્ટિફિક રીતે મને લક્ષ્યમાં યાદ કરે કે આ પૂર પ્રશ્ન કરતા એનો આવતો જવાબ અને હું મારા સ્વરૂપમાં આ દ્રષ્ટિકોણ ઉપર નોંધ પુરુષાર્થ સતત ચાલુ રહી ભાવના રિયાઝ કરતી હોય અંદર, એ તો આ હોય ને એના ઓળખા એક નમૂનો. પછી લાગત ચાલુ જ રહેવાનું, આ ફિલ્મની પટ્ટી તો બંધ થતી જ નથી દેહ છે ત્યાં. બરાબર છે. એટલે ઘણા અમને પૂછે ને તમને જેવું થાય ને અંદર એવું કે આટલા બધા પ્રશ્નો બધા અલગ અલગ પ્રકારના પૂછે છે, અલગ અલગ વ્યક્તિઓ પૂછે છે, અલગ અલગ ડેવલપમેન્ટ વાળી વ્યક્તિઓ પ્રશ્નો પૂછે છે, તો આ જવાબ કેવી રીતે આપશે? એક ઘેરથી લેસન કરીને લાવે છે, તૈયારી કરીને આવે છે, તેવું હોય ને તો બુદ્ધિશાળી માણસ જેવું થાય ને કે આ જવાબ કેમ ના આપતા છે? મેં કીધું જવાબ તો હિસાબને આધીન નીકળે છે. કેવો છે એ પ્લાનિંગ ને આધારે નીકળતો નથી. પ્લાનિંગ એ બુદ્ધિશાળીઓનું કામ છે. શું છે? જ્ઞાનીઓ સહજ હોય, પ્રશ્નમાં ઉત્તર સમાયેલો જ હોય. શું છે? પ્રશ્નમાં ઉત્તર સમાયેલો જ હોય છે. સમજાય છે? જ્ઞાની પુરુષ પાસે દ્રષ્ટિ છે ખાલી. શું છે? એને બહુ પ્રકાશ પડે, પ્રકાશ પડે એનું એક્ટિવેટ થાય. એમને કઈ વિચારવાનું, સમજવાનું, ઊંડા ઉતરવાનું એ પ્રશ્નમાં એવું હોતું નથી. એટલે એમને જેવો પ્રશ્ન પૂછાય આખું દર્શન ઊભું થાય, જવાબ સરી પડે. એ હું બોલું છું, હું કહું છું એવું હોય સરી પડે. શું છે? પોતાનું દર્શન જે સૈદ્ધાંતિક હોય, આ પ્રશ્ન પૂછ્યો કે તરત આખું દર્શન ઊભું થાય એ સબ્જેક્ટનું, અને એમાંથી જવાબ શું થાય? સૈદ્ધાંતિક જવાબ સરી પડે. દાખલો એ અંદર સૈદ્ધાંતિક આવી જાય, એને લાવવો પડે નહીં, આ સરી પડે બધું. શું છે? એટલે એમને કહું છું ને કે અનુભવી જ્ઞાની એટલે બિલકુલ આયોજન વગરના પુરુષ. કહેવાય આયોજન વગરના પુરુષ, પણ ધ્યેય સાથેના. કેવા હોય? લૌકિક ધ્યેય પણ હોય એમને કે સામે વાળા વ્યક્તિના પ્રશ્નનું સમાધાન એને પ્રાપ્ત થાવ, આ એક ધ્યેય. અને બીજું ધ્યેય એવું હોય કે આ જે સંજોગો છે, સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો કે વાણીના સંજોગો, એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. આ બે વસ્તુ એમને પેરેલલ રહે. એટલે પેલું બાહ્ય છે, સામે વાળાનું હિત, ખ્યાલ આવ્યો છે? એને કે કરુણા ભાવ કહો કે કલ્યાણ ભાવ કહો, એ વ્યક્ત થાય છે, એ પરિણામ વાળો ભાગ છે. અને પુરુષાર્થ વાળા ભાગમાં હું કોણ છું એ એમની જાગૃતિ હોય. એના ભાગમાં બીજું ઊંડા ઉતરવાનું હોય નહીં, લક્ષમાં હોય. શું છે? સમજાય છે? જ્ઞાતા જ હોય ને, એ જવાબ આપનાર ના હોય ને. જે પોતે જવાબ આપતો હોય ને એને ગભરામણ થાય કે હવે શું જવાબ આપીશ. ક્યાં તો પેલો માઇક પકડે ત્યાંથી ખ્યાલ આવે કે આ પૂછશે શું, એને બીક લાગે. જેમ પૈસા આપણે જતા હોય ને આપણને ખ્યાલ આવે ને ટીચર શું પૂછશે, આપણને આવડશે કે નહીં, આવડશે કે નહીં, હું થાય કે ના થાય. એટલે જેને જેને ભય સંજ્ઞા હોય, એ ભય સંજ્ઞાનું કારણ શું છે? કે પોતાને પોતાનું વર્તમાનમાં જે અંદર સમજણ વર્તે છે અથવા તો જે જ્ઞાન વર્તે છે એમાં એને પોતાને વિશ્વાસ ન હોવાથી આવી તો ગભરામણ થઈ જાય. એટલે પછી એ ગભરામણને આધારે જવાબ કેવા આપે કે તમારે અત્યારે કામનું નથી? પછી પૂછજો મને અંગત મળવા આવજો. શું કીધું? હા, હજુ આ પ્રશ્ન તો તમે બહુ દૂરનો છે, બે પાંચ દસ વર્ષ પછી તમે આ લેવલ આવતા તમને કહીશ. ટૂંકમાં કોઈ પણ રીતે જવાબને ટાળે. શું કરે? આપે નહીં, ટાળે. શું કરે? ક્યાં લાગે? એટલે આવું. પણ આ પ્રકૃતિનો જ ભાગ છે, પ્રકૃતિનો જ ભાગ છે, આત્માનો ભાગ નથી. આપણે જાણવું કે આવા આવા પ્રકારની પ્રકૃતિ આ જગતમાં હોય અને જગતમાં જે પ્રકૃતિ લઈને આવ્યા હોય એ જ નીકળે, એમાં બીજો ફેરફાર થાય નહીં. આજે હું દ્રષ્ટિએ કરીને, ભાવે કરીને એમાં ફેરફાર કરી શકું, પણ ઉદય કરીને બદલાય નહીં, કોઈની પણ ના બદલાય. સમજાય છે ને? એટલે જ્ઞાની એવો દાવો ના કરી શકે કે આ મારી પ્રકૃતિ છે, એ મારા આજના પુરુષાર્થના આધારે છે, એવો દાવો કરી શકે
એટલે અમારો આજનો આજનો આ ઉદય છે ને અમારો આજનો ભાવ, એ બે વચ્ચે તો ઘણું અંતર હોય. શું છે? ઘણું અંતર હોય. અમારી ભાવના તો બહુ ઉત્કૃષ્ટ છે, અમારા પોતાના માટે, સેલ્ફ માટે અને જગતના જીવો માટે ઉત્કૃષ્ટ ભાવના છે. શું છે? કે જે માત્મા આવે એ સમાધાન અને સમાધિને પામે. શું કીધું? સમાધાન એ માનસિક છે ને સમાધિ એટલે અનુભવ દશાને પામે. માત્ર સમાધાન નહીં, માનસિક દશાને નહીં, ચલો ભાઈ મને સમાધાન થઈ ગયું, નહીં, સમાધિને પામે એટલે મુક્તતાની અનુભૂતિ પણ કરે એવી અમારી ભાવના છે. પ્લસ અમારે શબ્દ ન બોલવું પડે, અમારું ચારિત્ર બોલે. શું કીધું? આ બધી અમારી ભાવના છે. સમજાય છે? હવે આ તમારું છે ને? પૂજ્ય શ્રી કમલેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. પોતાની જાત સાથે વાતચીતના પ્રયોગ દ્વારા પોતાની જાત સાથેની વાતચીતના પ્રયોગ દ્વારા જુદાપણાનો અનુભવ વધારે થાય કે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીને વિચારીને જાતને કે ચિત્ત વગેરેને જોવાથી થાય એ બાબતની વિગતવાર સમજણ આપવા કૃપા કરશો જી. બરાબર છે? જુઓ, જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવું કે વિચારો જાત સાથે જુદું રહેવું, શું કરવું આપણે? તો આપણે મોટે ભાગે દરેક શાસ્ત્રમાં આ વાત કરીએ જ છે, જ્ઞાન અને દર્શન. શું વાત કરીએ છે? જ્ઞાન એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ સુધારણા છું, એ લક્ષમાં રાખવાનું છે. ત્યાં કશું કરવાનું, ઊંડા પણ ઉતરવાનું ઉતરી શકે એમ નથી, ઊંડા ઉતરતા એમાં. પણ જે બહારના સંજોગો છે, સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો અને કારણ સંજોગો, આ ત્રણ પ્રકારના સંજોગો છે. કારણ એ સર્જન છે અને સ્થૂળ અને સૂક્ષ્મ એ વિસર્જન છે. તો કહે છે કે આ જે સ્થૂળ સૂક્ષ્મ સંજોગો જે આપણને જીવનમાં ઉદય કર્મને આધીન આવે છે એને સિદ્ધાંતથી સમજવા પ્રયત્ન કરવો, શ્રદ્ધાથી નહીં, લૌકિક દ્રષ્ટિથી નહીં, પણ સિદ્ધાંતથી સમજવા પ્રયત્ન કરવો એટલે આપણું દર્શન સૈદ્ધાંતિક થાય અને આપણું ડેવલપમેન્ટ વર્ધમાન થાય. બસ આ જ બે પુરુષાર્થ કરવાના છે, બીજું કાંઈ નહીં. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું અને આ જે સંજોગ આવ્યો છે એમાં કયો સિદ્ધાંત કામ કરે છે એ સિદ્ધાંતિક દ્રષ્ટિ જોઉં એ આપણું દર્શન, બીજું કાંઈ નહીં. બાકી ઉદય જે હોય તે સમજાય છે ને? બીજા કશામાં ઊંડા ઉતરવાનું નથી. કેટલાકને લાગે પણ આપણે પાંચ આજ્ઞા નહીં પાડવાની, અમે પાંચ આજ્ઞા આવી જ ગઈ. પાંચ આજ્ઞા એ પાંચ, એક બે ત્રણ ચાર પાંચ સ્વરૂપે છે નહીં, એ તો એકબીજા સાથે સંકળાયેલી છે. એ તો સામાન્ય જીવોને સમજાય એટલા માટે એના એક દ્રષ્ટિના ફેસ પાડે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એવા ફેસ પાડે. શું પાડે? જ્ઞાનીએ. બાકી આજ્ઞા બધી કો રિલેટેડ છે. કેવી છે? કોઈ પણ વ્યક્તિ દેખાય ત્યારે વ્યવહાર દ્રષ્ટિએ કોણ છે, ખરેખર કોણ છે, એટલે રિલેટિવ અને રિયલ આજ્ઞા આવી ગઈ. પછી હવે રિયલથી તો કોણ છે ખબર પડી ગઈ, રિલેટિવથી આ ફાઇલ છે, પણ રિલેટિવ કયા આધારે ચાલશે, એના માનુચન કયા, કઈ સત્તાને આધારે જ કામ કરશે? તો કે વ્યવસ્થિતને આધીન. એની સત્તાથી કામ કરશે નહીં. કઈ સત્તાથી કામ કરશે? વ્યવસ્થિત શક્તિથી. હવે વ્યવસ્થિત શક્તિથી એના માનુચન કયા જે કામ કરશે એમાં આ ફાઇલ નંબર એકનો હિસાબ હોય. શું હોય? એ હિસાબમાં મારો પુરુષાર્થ શું હોવો જોઈએ? તો કે સમભાવ. ભગવાન સમભાવ કેમ? તો કે હિસાબમાં ગમતો હિસાબ પણ હોય અને ના ગમતો પણ હિસાબ હોય ફાઇલ નંબર એકને એની સાથે, પણ એ બંને હિસાબમાં તારા તારી દ્રષ્ટિ કે ભાવ કેવા હોવા જોઈએ? સમભાવ. તો આ રીતે પુરુષાર્થ કરો તો પાંચમી આજ્ઞા શુદ્ધાત્માનો ચોપડો, આ ચાર આજ્ઞાનો પુરુષાર્થ એ જ શુદ્ધાત્માનો ચોપડો. શુદ્ધાત્માનો ચોપડો કોઈ જુદો નથી. સમજાય છે ને? એટલે આવી રીતે આજ એમાં આજ્ઞા આવી ગઈ, બધું આવી ગયું,
સમજાય છે ને? એટલે ટૂંકમાં આ જ્ઞાન અને દર્શન બે, દર્શન એટલે સંજાતિ જ્ઞાન અને જ્ઞાન એટલે હું કોણ છું તે નું જ્ઞાન, આ બે વસ્તુ હાજર રહે એટલે આપણું કામ થઈ ગયું. સમજાય છે ને? બીજા કોઈ ચક્કરમાં પડવા જશો તો એ પછી બહાર નીકળી શકશો, ગૂંચવાઈ જશો. સમજાય છે? બાકી જ્ઞાન નો માર્ગ અઘરો નથી, સરળ છે, સહજ છે, સુગમ છે. એ અઘરો હોઈ શકે જ નહીં. અજ્ઞાન નો માર્ગ અઘરો હોય, જ્ઞાન નો માર્ગ અઘરો હોય નહીં. સમજાય છે? જે માણસને 5 ફેક્ટરી કરવી છે પૈસા કમાવા માટે, એ અઘરું હોય કે જેને 2 કે 3 કલાકની મહેનત કરીને ખાવા પીવા જેટલા પૈસા ભેગા કરવા છે એનું જીવન અઘરું હોય? કોણ અઘરું હોય? ખાવા પીવા પરતું જેને આ સંસારની અંદર આરંભ સમારંભોમાંથી સુખ પ્રાપ્ત કરવું છે, અપેક્ષાઓ ઈચ્છાઓ પૂરી કરવી છે, એને ઉપાધિ હોય? જેને પોતાની સામાન્ય જરૂરિયાતો પૂરી થાય એ દ્રષ્ટિબિંદુ છે, એને એટલી ઉપાધિ હોય? સ્વાભાવિક જ છે. સમજાય છે? બસ બીજું કોઈ છે ને? ઠંડુ થઈ ગયું? આ હળદર વાળો પાણી નો ઉકાળો છે કે ચા નથી? આમાં દૂધ નથી, ખાંડે નથી, એમાં શું કીધું? હળદર છે ને ગરમ મસાલો. આમ તો અમારી પ્રકૃતિ આવી રીતે આ સત્સંગમાં આવું કંઈ પણ ખાવા પીવા લેવાની વિરુદ્ધ છે અમારી પ્રકૃતિ. પણ આ કેવું છે, આ સાધન સાથે કામ લેવાનું છે. શું છે? હવે માદું પડ્યું હોય તો એને દવા આપવી પડે. શું કીધું? એટલે દવાના હેતુ છે. આ શોખનો હેતુ કે લાવો નાસ્તા પાણી લાવો ગરમ ગરમ ચા ખાવ, તે હેતુ નથી. ક્રિયામાં હેતુ મહત્વનું છે. શું છે? મારી વાત સમજાય છે ને? દાદા ભગવાનને તમારે સત્સંગમાં પણ એમ લાગે ડોક્ટરે કીધું એક દવા લેવાની છે 2 કલાકે, તો 2 કલાકે ચાલુ સત્સંગમાં આપવી પડે. પણ તેથી એ સત્સંગમાં ખાવાના આગ્રહી છે એવું સાબિત થતું નથી. એ એમના દેહની નેસેસિટી છે, આ મનની નેસેસિટી નથી. સમજાય છે? દેહની જરૂરિયાત સ્વાસ્થ્ય માટે. મારા ઘણા બધા લોકોને ઘણી બધા વિકલ્પો ઊભા થાય. જ્ઞાનીની ક્રિયા અટપટી હોય, કેવી હોય? પણ હેતુપૂર્વક નહીં, હેતુ ના સમજાય એટલે બચારો ઊંચાય. શું છે? એની પ્રત્યેક ક્રિયા સામેવાળી વ્યક્તિના હિત માટે જ હોય. અહિતનું વિચાર એને એનું દર્શન જ હિતકારી હોય. કેવું હોય? એટલે એમાંથી જે ફોડ પડે એ હિતકારી જ હોય, પણ એ સામેવાળા વ્યક્તિને સમજાવી ખરું અને આના સ્વાર્થ માટે ના જીવતા હોય જ્ઞાનીઓ. આત્માના સ્વાર્થ માટે જીવતા હોય, પણ દેહના સ્વાર્થ માટે જીવતા ના હોય. બધાને સમાધાન થાય એટલા માટે આ પ્રશ્ન પૂછવાનો અત્યારે સંજોગ ઉભો થયો છે. પ્રજ્ઞા શક્તિ, સ્વસંવેદન શક્તિ, વ્યવસ્થિત શક્તિ, આ ત્રણે ત્રણ શું છે? તણે એકબીજા સાથે પરસ્પર ઇન્ટરકનેક્ટેડ છે? ઇન્ટરકનેક્ટેડ હોય તો તણેમાંથી કોનો કોનો વિજય થાય છે અને છેલ્લે ફાઇલ બનનું શું થાય છે? આ રીતે એટલે શું આપ બધાને ખ્યાલ આવી જાય, બધું આખું આવી જાય એ રીતે આ પ્રશ્ન પૂછ્યો છે. જય સચિદાનંદ. 3 શક્તિઓ બોલી જાવ. પ્રજ્ઞા શક્તિ, સ્વસંવેદન શક્તિ,
વ્યવસ્થિત શક્તિ કહું પ્રજ્ઞા શક્તિ એટલે જ્ઞાની પુરુષે જે દ્રષ્ટિ આપી એને પ્રજ્ઞા શક્તિ કહેવાય સ્વસંવેદન શક્તિ એટલે પોતાના પુરુષાર્થને આધારે અનુભવને આધારે પ્રગટ થયેલી શક્તિ એટલે સ્વસંવેદન શક્તિ પોતે પોતાનો જ અનુભવ કરે છે વ્યવસ્થિત શક્તિ છે એ આ જે પ્રકૃતિ છે એના માટે કામ કરે છે એને આત્મા સાથે લેવા દેવા નથી એને સ્વસંવેદન સાથે લેવા દેવા નથી એને પ્રજ્ઞા શક્તિ સાથે પણ લેવા દેવા નથી વ્યવસ્થિત શક્તિ એ ફક્ત તમે આપેલી એક્ઝામ નું રિઝલ્ટ જ આપી શકે છે ગોખી નાખો બરાબર બરાબર એને પુરુષાર્થ વાળી સ્વસંવેદન શક્તિ કે જ્ઞાની પુરુષે આપેલી પ્રજ્ઞા શક્તિ એની સાથે લેવા દેવા નથી બરાબર ના પણ ઘેર બેઠી કે નહીં હા બેસી ગઈ બેસી ગઈ ઘેર બેસી જોઈએ અંદર ના જવું જોઈએ હા ચાલો અને સ્વસંવેદન શક્તિ એક નાની પુરુષે આપેલી જે આપણને પુરુષાર્થ દ્રષ્ટિ છે જેને આપણે પ્રજ્ઞા કીધું એ પ્રજ્ઞા શક્તિ પ્રાપ્ત થયા પછી જેમ જેમ પ્રજ્ઞા શક્તિનો આજ્ઞા ધર્મની દ્રષ્ટિથી ઉપયોગ કરી એમ આગળ વધતા જઈએ સ્વસંવેદન શક્તિ મજબૂત થાય મજબૂત થાય બરાબર સમજાય છે બરાબર બરાબર આવી રીતે આ ત્રણ ની લિંક છે સમજાય છે લિંક છે બસ કાસ ફેરતી નહીં પૂછો ને ના ફેરતી નહીં બરાબર છે સ્વસંવેદન શક્તિ એટલે કોઈ પણ સંજોગોમાં તમને આત્માના અનુભવમાંથી હું કોણ છું એના અનુભવમાંથી એના લક્ષ્યમાંથી ચલિત કરે નહીં અતિ ચલિત થવા દે નહીં એ આપણી સ્વસંવેદન છે બહારના સંજોગો ભલે ગમે તે હોય પણ તમને તમારી સ્વશક્તિ માંથી ચલિત થવા દે નહીં એ સ્વસંવેદન શક્તિ સંજોગ આવે ત્યારે તો પાવરફુલ રીતે વ્યક્ત થાય નહીતર સામાન્ય ભાવે હોય જ જાગૃત પુરુષોને જેવી જાગૃતિ વધતી હોય એવી એને સ્વસંવેદન પ્રકૃતિ સ્વસંવેદન શક્તિ સહજ વર્તે વિશિષ્ટ સંજોગોમાં વિશિષ્ટ વર્તે એ વધારે પાવરફુલ થાય સમજાય છે ને પણ એની એની અંદર હોય તો જ વર્તે ના હોય તો કેવી રીતે વર્તે એટલે એને હોય જ એને સામાન્ય સંજોગોમાં સામાન્ય ભાવે હોય અને વિશિષ્ટ સંજોગોમાં પરાક્રમ ભાવે હોય કેવા હોય પરાક્રમ ભાવે કારણ કે સ્વસંવેદન શક્તિ એ કઈ શક્તિ છે ઔદ્યોગિક શક્તિ નથી એટલે પરિસ્થિતિને આધારે એમાં ફેરફાર ના થાય ઉલટી એમાં નેગેટિવ પરિસ્થિતિ આવે તો એ સ્ટ્રોંગ રીતે પરાક્રમ કરીને પણ પોતે પોતાનામાં જ રહે જય સચિદાનંદ એક વસ્તુ પૂછું આના રિલેટેડ આ સ્વસંવેદન શક્તિ જે છે એ મારે હું એવું મારી સમજણમાં છે કે એ દ્રષ્ટિનો 100% અનુભવ છે સ્વસંવેદન શક્તિ એ અનુભવ ના કહેવાય અત્યારે સ્વસંવેદન શક્તિ એ તમારી જ્ઞાનના પુરુષાર્થથી ઉભી થયેલી કેપિટલ કહેવાય હા એટલે દર્શન એટલું વધતું ગયું તમારું એવું કહેવાય ને કેપિટલ મૂડી કહેવાય હા મૂડી કહેવાય મૂડી કહેવાય અચ્છા એવું આ કાળમાં અત્યારે 24 કલાક સ્વસંવેદન શક્તિ રહી શકે કોઈ એવો નિશ્ચિત પ્રકારનો પુરસાર કરવા વાળો જીવ હોય તો રહે કે અશક્ય નથી અચ્છા અચ્છા એમાં એટલે આત્માને સ્પષ્ટ વેદન નહીં કે એ કશી કોઈ જરૂર નથી ટૂંકમાં સ્વસંવેદન શક્તિ જુદી વસ્તુ છે અચ્છા જેમ અજ્ઞા શક્તિ છે એમ પ્રજ્ઞા શક્તિ છે પ્રજ્ઞા અજ્ઞા શક્તિ છે એને દેહનો અનુભવ ના થાય પણ દેહ માટે હોય એમ પ્રજ્ઞા શક્તિને આત્માનો અનુભવ ના થાય પણ આત્મા માટે હોય બરાબર આ સમજી લેવાનું બરાબર હા હા લેબોરેટરી અને એક્સપિરિયન્સ એ બે જુદી વસ્તુ છે ના સમજાય H2O થી પાણી થાય એનું જ્ઞાન સાયન્ટિસ્ટ ને થાય H2O ને ના થાય ના સમજાય ના સમજાય ને H2O ને ના થાય H2O નું જ્ઞાન પેલા ને થાય સાયન્ટિસ્ટ ને થાય કે અહીંયા આત્મા સંદર્ભ અહીંયા આ લેબોરેટરી છે શું છે પ્રમ પ્રયોગો થાય કરે એ પ્રયોગ ના આધારે એને અનુભવ થાય પ્રતિષ્ઠિતાત્મા એ અનુભવથી બિયોન્ડ પરમાત્મા છે કારણ કે પરમાત્માના પ્રકાશમાં આ પ્રતિષ્ઠિતાત્મા પુરુષાર્થ કરી શકે છે તો સ્વસંવેદન શક્તિ એ આવરણો તૂટવાનું પરિણામ છે આ આવરણ અંદરથી જેમ જેમ આવરણો મોડા પડતા જાય
કયા આવરણો ખબર છે? દર્શનાવરણ, જ્ઞાનાવરણ, મોની અને દર્શનાવરણ બોલવાનું. આમ તો દર્શનાવરણ એટલે દર્શના લેવલનું જ્ઞાન આવી જાય. જેવું દર્શન એવું જ્ઞાન આવી જાય. પેલું જ્ઞાન નહીં આપણે, પણ દર્શનના લેવલનું જ્ઞાન તૂટતું જાય. અજ્ઞાન તૂટે એટલે આ શ્વાસ સંવેદન શક્તિ તમારી કેવી થાય? ખીલતી જાય. અને એ કોન્ફિડન્સ ઓર મજબૂત થતો જાય. અને એને જ ડેવલપમેન્ટ કહેવાય છે. એ ડેવલપમેન્ટ કહેવાય. એને સૂજ પણ એને જ કહે છે. સૂજ જુદી વસ્તુ છે. એનાથી ઉત્પન્ન થાય સૂજ. જેટલી તમારી સહજતા હોય ને એટલી સૂજ ઉત્પન્ન થઈ જાય. એટલે તમારું કામ કાઢી નાખે એ નોલેજમાં ના આવે. પણ અચ્છા, એટલે સૂજ એ સ્થિરતાનું પરિણામ છે. એ બાય પ્રોડક્ટમાં મળી જાય. જેમ એક સિદ્ધિ ના કહેવાય, સિદ્ધિ એના જેવું છે. સૂજ એટલે નેચરલ ગિફ્ટ. કેવી? બુદ્ધિશાળીઓને બુદ્ધિના આધારે તો પણ વસ્તુનું સમાધાન કે સોલ્યુશન કોળે બુદ્ધિશાળી માણસ. અને જે સહજ હોય ને એને એ સંજોગોમાં એ જ્ઞાન હાજર થઈ જાય. અમેરિકાથી પછી કેનેડાથી લંડન ગયા. અને લંડન ની અંદર થી પછી અમે બોમ્બે આવવાના હતા. લાસ્ટ ડે અમારો હતો. હવે 4 કલાક પછી અમારે જર્ની કરવાની હતી. એટલે પેલા મહાત્મા કે રાતે તમારે 1 વાગ્યાનો ટાઈમ છે, હું તમને 8-9 વાગે મૂકી જાઉં છું. એટલે 7-8 વાગે એ મૂકી ગયા એરપોર્ટ ઉપર. અને પછી એમના ઘેર જતા રહ્યા છે. એટલે અમે 2 હપ્તા શાંતિથી એરપોર્ટ ઉપર બેઠા, બધું પાસિંગ કરાવીને લગેજ ને બધું. પછી એનાઉન્સ થયું કે તમારું પ્લેન 4 કલાક લેટ છે. હવે આપણે પહેલા તો મેસેજ આપી દો ઇન્ડિયા એઝ પર ધ શેડ્યુલ કે આ પ્લેન 8 વાગે ઉપડશે અને 8 વાગે ત્યાં આવશે, એટલે તમે 8 વાગે લેવા આવજો. એ આપણે મેસેજ આપી દીધો. હવે આવ્યો મેસેજ એરપોર્ટ ઉપર 4 કલાક લે. હવે પેલો વ્યક્તિ અમદાવાદ ઇન્ડિયામાં રાતના 1 વાગે બચારો એરપોર્ટ આવવાનો હોય 1-1.5 વાગે, એની જગ્યાએ પ્લેન આવે 5 વાગે. પણ એ તો એને જ ખબર પડે ને. હવે અમારા બંને પાસેથી મોબાઈલ, એ વખતે તો મોબાઈલનું આવું ચલણ હતું નહીં, સમજાય છે? હવે કરવું શું આપણે? એટલે અમે 2 જણા બેઠા હતા, ખ્યાલ આવે ને? 2 સમ દુખિયા. કેવા? બંનેના કારણે કે મેસેજ કેમ આપવો આપણે? જે આપણને રિસીવ કરવા આવવાનો છે એને મેસેજ કેમ આપવો? એટલે પછી બેઠા હતા શાંતિથી. મેં પૂછ્યું જોક કે રસ્તો નીકળશે કોઈ? પહેલા તો આપણે એમ કે કોઈ જાણીતો માણસ આવે તો આપણે કહીએ કે અમને એક ફોન કરવા દે, આટલો મેસેજ આપવો છે. એટલે એ રાહ જોઈ બેઠા હતા, વેઇટ એન્ડ વોચ ત્યાં. પણ કંઈ એવો સંજોગ બાજ્યો નહીં. એમ કરતા કરતા ત્યાં બહુ મોડી રાત થઈ. એટલે ત્યાં ઘડી ત્યાં છે ને એક તે ફોન કાર્ડનો ઉપયોગ થતો. શું થતો હતો? ફોન કાર્ડનો ઉપયોગ. ફોન કાર્ડ કરો એટલે અમે બેલેન્સ બતાવીએ અને પછી તમારે જે નંબર જોડવો હોય જોડી નાખવાનો. પછી જેટલો તમે ટોક કરો એટલું બેલેન્સ તમારામાંથી માઇનસ થાય એવા કાર્ડ આપતા, ફોન કાર્ડ. એ આવા ફોન કાર્ડ અમેરિકામાં બી અમને અમારી પાસે હતા એટલે ઉપયોગ કરતા તો આવડતો હતો અમને. તો પછી ત્યાં ઘડી કેવા છે કે ત્યાં ઘડી એરપોર્ટ ઉપર ટેલિફોનના બૂથ હોય. શું હોય? ટેલિફોનના બૂથ હોય 4-5. એમાં લોકો અંદર જાય પછી કાર્ડ નાખે એટલે ડાયલ ટોન આવે, પછી એ લોકો રિંગ કરે એટલે ફોન લાગી જાય. અને આ બાજુ જેટલી વાત કરે એટલું બેલેન્સ માઇનસ થઈ જાય, પછી કાર્ડ પાછો લઈ જાય. એટલે આ સિસ્ટમ અમે યુઝ તો હતા, પરિચિત હતા. એટલે બધા કાર્ડ વાપરી વાપરી પછી શું કરી નાખે? ડસ્ટબિનમાં નાખી દે. એટલે મેં કીધું કે હવે આ રાતના અહીંયા ઘણી 11-12 વાગ્યા છે, બહુ ચહલ પહલ નથી, બધા ઊંઘી ગયા છે. શું છે? ઊંઘી ગયા કે આરામ કરે છે, પ્લેન મોડું છે એટલે. તે પછી હું ડસ્ટબિનમાંથી બધા કાર્ડ લઈ લીધા. મેં કાર્ડ લઈને હું આમ જોઉં કે કોઈમાં બેલેન્સ છે, શું કીધું? કારણ કે આમ કરો ને એટલે બતાવે, રીડિંગ બતાવે કે આમાં કેટલું બેલેન્સ છે. તો 25-30 કાર્ડમાં પ્રયત્ન કર્યો, તેમાં 1 કાર્ડમાં બેલેન્સ બતાવ્યું. કારણ કે ત્યાં તો આપણે ડોલર નહીં પાઉન્ડ ચાલે, કે ત્યાં લખ્યું હતું 0.35 પાઉન્ડ એટલે 35 પૈસા. એમ 35 પૈસા પણ પાઉન્ડમાં, શેમાં? રૂપિયામાં નહીં. એટલે મોટો માણસ હોય એને 35 પૈસાની કિંમત જ ના હોય ને, ફેંકી દે. શું કરે?
આ ટેમ્પરરી યુઝ કરતા હોય એ વખતે ફોનનું ચલણ આટલું બધું નહોતું. એટલે પછી અમે 35 પૈસા જોયા એટલે પછી મારા મિત્ર પાસેથી મેં કીધું કે આપણે નંબર આપું જો જેનો નંબર આપવાનો હોય આપણે વાત કરી દઈએ. શું કીધું? વન વે વાત કરીશું, લાંબી કરશું તો કપાઈ જશે પછી. એટલે પછી ફોન નંબર લીધો, ફોન જોડ્યો અને વાત થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે આવું કુદરતી થઈ જાય. શું થઈ જાય? કુદરતી. આપણે કરવા જઈએ તો ના થાય. આ કુદરતી એવી સૂઝ ઉત્પન્ન થઈ જાય અને આ કાર્ય થઈ જાય. આ સૂઝ લઈને આવ્યા હોય. શું છે? એટલે આ તો કઈ રીતે ફંક્શનલ થાય છે એનો મેં તમને ખાલી દાખલો આપ્યો. આજે સ્વસંવેદન એમાં ત્રણ શબ્દો આમ જો છૂટા પાડીએ તો સ્વ એટલે સ્વનો અનુભવ અને સમ એ સંભાવ્ય નિકાલના પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થતી વેદક દશા છે. ના ના, સ્વસંવેદન એટલે પોતે પોતાનું જ અનુભવ કરવું, પ્રકૃતિના એક પણ ભાગનો નહીં અથવા પ્રકૃતિના એક પણ લેવલનો નહીં. ટોપ ટુ બોટમ સુધીના બધા જે એક્સપિરિયન્સ છે રિલેટિવ એમાંનું એક પણ નહીં. સ્વસંવેદન એટલે પોતે પોતાને જ અનુભવ કરવો એને સ્વસંવેદન કહેવાય છે. પણ એ સંવેદન શું સમજાવું તમને? સ્પષ્ટ વેદન નું સ્પષ્ટ દર્શન છે એટલે ત્યાં એને કોઈ કન્ફ્યુઝન ક્વેશ્ચન કે ક્વેરી નથી. એવું એનું દર્શન. પણ તેના માટેનું સ્પષ્ટ વેદન નું દર્શન, સ્પષ્ટ વેદન નું અનુભવ નહીં, સ્પષ્ટ વેદન નું દર્શન. દર્શન નો મતલબ સૈદ્ધાંતિક જ્ઞાન. એ વખતે રિયલાઇઝ કરે છે એને સ્વસંવેદન કહેવાય. શું કહેવાય? એમાં પ્રકૃતિનો એક પણ ભાગ નથી. સમજાય છે? એટલે સ્વસંવેદન નો અનુભવ આ અવતારમાં કરી શકો, સ્પષ્ટ વેદન નો ના કરી શકો. સમજાય છે? એમાં વેદન શબ્દ શું? આઈ મીન વેદન શબ્દ, વેદ શબ્દ પણ જાણપણાને જ લાગે છે. વેદન શબ્દ જાણપણા માટે છે. આત્માને વેદવાનું નથી. હા, પ્રતિષ્ઠિત આત્મા વેદ, પ્રતિષ્ઠિત આત્મા વેદ. આ પુરુષાર્થ નો ભાગ છે ને. સ્પષ્ટ વેદન સિવાયના બધા પ્રકારનું વેદન એ પ્રતિષ્ઠિત આત્માને હોય. સ્પષ્ટ વેદન સિવાયના બધા જ વેદન જાણપણું અનુભવ એ બધું પ્રતિષ્ઠિત આત્માના લેવલે હોય, મૂળ આત્માના લેવલે હોય નહીં. એક મિનિટ, જય સચિદાન. આપણે એક વાર તમે વાત કરી હતી કે વેદન એટલે તે રૂપ થઈ જવું, છેલ્લું વેદન, હાઈ લેવલનું વેદન. ધારો કે આપણે ચરણ વિધિમાં શબ્દ બોલીએ છીએ મન વચન કાયા વિનાશી છે, હું અવિનાશી છું, બરાબર. જુદા પાડાની કે ભાઈ આખા બે વ્યક્તિ જુદા છે, બે વિજ્ઞાન ની વાત કરી હતી. અને છેલ્લી તમે એવી વાત કરી હતી કે આ કાળમાં તમારી એવી દશા આવી જાય કે તમે એ રૂપ થઈ જાવ. સ્વસંવેદનમાં એ થાય પણ એ મૂળ આત્માનું સ્પષ્ટ વેદન નહીં, પણ મૂળ આત્માની સ્પષ્ટ શું કહેવાય કે આપણું સ્પષ્ટ દર્શન છે. મને એમાં કોઈ પ્રકારનો શંકા કે સંશય નથી. સમજાય છે? એ આપણે વાત કરી જ ને, એ વાત કરી જ આપણે, એ જ વાત કરી જ આપણે, એને જ થાય ને. સ્પષ્ટ વેદન સિવાયનો બધો જ અનુભવ પ્રતિષ્ઠિત આત્માના લેવલે હોય. એક સાહિક સંકેત કહેવાય કે ક્ષયોગ સંકેત કહેવાય? એ ટોપ લેવલ નું હોય તો સાહિત કહેવાય, સાહિત્ય ના કહેવાય, સાહિત કહેવાય. અને સ્વસંવેદન એટલે છઠ્ઠા ગુણ સ્થાનક સુધીની અવસ્થા, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનક સુધીની અવસ્થા. ના ના, દસમા સુધી જઈ શકે, દસમા સુધી જઈ શકે, પણ આ દસમા બારમા સુધી જઈ શકે. આ કાળમાં, આ કાળમાં જઈ શકે પણ નિશ્ચય જઈ શકે, વ્યવહારથી ના જઈ શકે. અચ્છા, માર્ગ કાપવાનું બાકી છે.
પોતાના જે શું કહેવાય મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જે છે એના આવરણો એ હજુ કાપવાના બાકી છે, પણ નિશ્ચયમાં મજબૂત થયેલો છે. કારણ છે એટલે એને ત્રણ અવતારે મોક્ષ ના થાય વધારે વધારે. અને વ્યવહાર નિશ્ચયથી હોય તો એનો ત્રણ અવતારે મોક્ષ થાય. એટલે નિશ્ચયથી છે એને ખ્યાલ આવી ગયો ને, એમાં કોઈ જાતનો શંકા કે સંશય નથી. પણ જે આવરણ છે એ તો બાકી છે કાપવાનું. પોતાને સ્પષ્ટ વેદન હોય, પોતાના અનુભવમાં હોય, સ્પષ્ટ વેદન ના હોય નહીં. એટલે આ જે વાત આપ કરો છો ને એનું વેદન હોય એવું પૂછું છું. એનું હોય, એનું એની વાત કરું છું. આ જે સ્વ સંવેદન હોય એનું તો હોય, એમાં એને ક્લેરિટી હોય, પણ શું છે કન્ફ્યુઝન ના હોય. હા, એ રિયલાઇઝ કરતો હોય, એટલે પ્રકૃતિથી જુદાપણાની અનુભૂતિ કરતો હોય. સમજાય છે? અનુભવ તો ચોક્કસ થાય જ તમને. આ વાત તમે જાણીને કહો કે અજાણે કહો, ઓલ ધ ટાઈમ ઘડી તો લાગે જ લાગે. લાગે, પણ જાણીને કરો તો વધારે સારું. ભલે એને છોડી દો, પણ અમે જે મહાત્મા હજી પ્રાઇમરી લેવલ ઉપર છીએ એ બધાની પરિસ્થિતિ શું થાય? રોજ શુદ્ધાત્મા શુદ્ધાત્મા માનો કે બોલ્યા જ ગયા તો ક્યાંક તો ફરક આવે જ ને. આપણે હવે પહેલી વસ્તુ એ કે આપણા બધાનું સ્ટેટસ પ્રાઇમરી લેવલ નથી, પ્રાઇમરી થી ઘણા આગળ ગયા છે. નંબર એક. નંબર બે કે આપણે શુદ્ધાત્મા શુદ્ધાત્મા એ હાલ પૂરતી સામાન્ય સંજોગોમાં બોલવાની જરૂર નથી, એ આપણને લક્ષમાં છે એટલું પૂરતું છે. વિશિષ્ટ પ્રકારનો સંજોગ હોય, ખ્યાલ આવે ને, પડકાર કરે એવો અસામાન્ય સંજોગો, ત્યારે ભલે એટલા પૂરતા આપણે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું દ્રઢ કરવા પ્રયત્ન કરીએ, પેલા પહેરી ના જઈએ એટલે, કારણ કે ફોર્સ એવો છે. સમજાય છે ને? બાકી સામાન્ય સંજોગોમાં તો અંદર લક્ષ છે એટલું પૂરતું છે, એ અવેરનેસ પણ પૂરતી છે. સમજાય છે ને? એટલે કે બોલવાની જરૂર નથી સામાન્ય સંજોગોમાં, અને એ લક્ષ છે એના આધારે તમને આ સ્વસંવેદનાની અનુભૂતિ થાય. લક્ષનું લક્ષ હોવું જોઈએ. એટલે અનુભવ લક્ષ ને પ્રતિથી વાત છે, તો એ જે લક્ષ છે એ અત્યારે પ્રતિથિ સ્વરૂપે છે, પછી એ અનુભવ સ્વરૂપે ત્યારે થાય કે એ પ્રતિથિ આપણા લક્ષમાં રહે તો અનુભવ સ્વરૂપે કન્વર્ટ થાય. પ્રતિથિ લક્ષમાં રહે તો અનુભવમાં કન્વર્ટ થાય, પ્રતિથિ લક્ષમાં ના રહે તો અનુભવ સ્વરૂપે કન્વર્ટ ના થાય, પણ પ્રતિથિ પ્રતીક રૂપે તો કામ કરે છે. જય સચિદાનંદ. તમે એક દાખલો આપ્યો હતો, એટલે દાદા ભગવાને કીધું કે અમે તમને જે પ્રતિથિ આપી છે એ કાયમની છે, પણ અનુભવ કે લક્ષ કાયમનો નથી. તમે લક્ષ ચૂકી જાઓ તો અનુભવ ના થાય, પણ પ્રતીતિ રહેશે તમારી. પ્રતીતિ એટલે હું શુદ્ધાત્મા છું એ બાબત ક્યારે તમે ભૂલી શકશો નહીં. એટલે પ્રતીતિ તો રહેવાની જ છે, એના માટે તમારે યાદ નહીં કરવું પડે. જેમ અજ્ઞાની અજ્ઞાની નો મતલબ જેની દ્રષ્ટિ બદલાઈ નથી એને હું શુદ્ધાત્મા છું એવું જ્ઞાન હોય, અથવા હું આત્મા છું એવું જ્ઞાની અથવા તો શાસ્ત્ર દ્વારા જાણ્યું હોવા છતાં એને પ્રતીત રૂપે વર્તતું નથી. મહાત્માઓને પ્રતીત રૂપે વર્તે છે. ના, દરેક ને છે જ. એટલે એમાં ના તો જ્ઞાની પુરુષ નું પ્રમાણ છે, એટલે આપણે એવું કહેતા નથી કે હું કહું છું. જ્ઞાની પુરુષ કીધેલું છે કે પ્રતીતિ મહાત્માઓને, જે જાગ્રત મહાત્માઓ છે ટૂંકમાં, જે પોતે જ્ઞાન અથવા તો આજ્ઞામાં જ્ઞાનમાં રહેવાનો પ્રયત્ન કરે છે અથવા તો આજ્ઞા ધર્મ પાળવાનો પ્રયત્ન કરે છે, એ બધા જ મહાત્માઓને પ્રતીતિ તો નિરંતર રહે છે. અનુભવ લક્ષ એ ડિપેન્ડ છે, સમજાય છે? પણ પ્રતીતિ તો રહે છે, એનાથી નીચે જતા હજી ગયા અઠવાડિયે હું એમના ઘરે ગયો હતો,
એટલે મેં એમને પેલી ચરણ વિધેયનો લાલ ચોપડી કહું કે આ મમ્મી તું વાંચે છે ને રોજ, અને સામે એક બાર સિમંદર સ્વામી ને દાદા ભગવાન નું જૈન પૂજન છે, એટલે એ રોજ ભક્તા મન ને બધું સવારે પૂર્તિ સ્થાન ના જાપ કરે બધું કરે. એટલે મેં એને ખાલી એમ કીધું, મેં કીધું તું આ લાલ ચોપડી વાંચે છે, તને દાદા દેખાય છે, સિમંદર સ્વામી દેખાય છે. મને એમણે એક જ સવાલ કર્યો મારા મમ્મીએ, કે ધીરેન્દ્ર હું જ્યાં બી જઉં ને રસોડામાં જઉં તો મને દાદા દેખાય, બાથરૂમમાં જઉં આંખો બંધ કરું દાદા દેખાય, અંદર જઉં જ્યાં બી જઉં ખાતી પીતી મારી આંખો બંધ થાય મને દાદા દેખાય. મને એમ વિચાર થયો કે જે કદી કોઈ સત્સંગ કદી સાંભળ્યો નથી કશું નહીં, એટલે આ એ લોકો શું એમની અંદર થી શક્તિ કામ કરે છે. શક્તિ એટલે શું કે એમની શ્રદ્ધા? સરળ જીવ છે, સરળ જીવ છે. અચ્છા, મળે છે ને ત્યારે બિલીફ રૂપે હોય છે કે પ્રતિ રૂપે હોય છે, પણ એ તો આ ભાવ ખોટી જ હોય છે, કાયમી નથી હોતી. હવે આપડે અત્યારે જે શબ્દ વાપરીએ છે પ્રતિ કાયમી હોય છે, કાયમી હોય તો આવતા કોઈ પણ કેરી ફોરવર્ડ થાય ને. કહું કહું એટલું ધ્યાન રાખવાનું કે પ્રતિથી જે જ્ઞાની પુરુષ આપેલું છે એ કાયમ નહીં, એટલે આ ભાવ પૂરતી જ કાયમ નું કહેવાય છે. કારણ કે પહેલા આપણે સિદ્ધાંતમાં ભૂલી ગયેલા, કોઈ પણ વસ્તુ આપેલી હોય તે સનાતન સત્ય ના હોય. શું કીધું? પણ આ અવતાર પૂરતું એ સત્ય હોય શકે. પછી આપણે પુરુષાર્થ કેને ડેવલપ કરીએ એ આપણો વ્યક્તિગત સત્ય છે, તો કેરી ફોરવર્ડ થાય. એટલે દાદા ભગવાને તે કીધું કે અમારું જ્ઞાન પણ તમે ઉકાળી શકો એવું આત્મવાણીમાં લખેલું છે, એ પોતે બોલેલા છે. અક્રમમાં આ વખતના છે, છેલ્લા છેલ્લા અક્રમમાં, એટલે બની શકે, એ પોતાના ઉપર આધાર છે. એટલે પ્રતિતિ આ અવતાર પૂરતી જ હોય, કાયમી એટલે પણ આ અવતાર પૂરતી, સમજાય છે? પછી તમારા પુરુષાર્થ ઉપર ડિપેન્ડ છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ અજ્ઞાન પણ જો ગયા ભાવ નું અજ્ઞાન જો સાથે આવતું હોય તો કે આ ભાવમાં મળેલું જ્ઞાન એ પણ આવતા ભાવમાં સાથે આવશે. આવું સત્સંગમાં તમારું એટલે આવું પૂછવામાં આવ્યું હતું કે આ જ્ઞાન અમને જે મળ્યું છે એ આવતા ભાવમાં મળશે. અમે 92માં સુરતની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે અમે સત્સંગ કરતા હતા. 92 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુરતમાં હતો, વિશાળ સમુદાય હતો, 2,000-3,000 માણસો હશે એવું હતો અનુમાન કરું છું. અને એ વખતે અમે સત્સંગ કરતા હતા ત્યારે એક મહાત્માએ આ પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી આ અવતારમાં તો દાદા મળે આ જ્ઞાન મળ્યું અને આપણે જ્ઞાનનો પુરુષાર્થ કરીએ છીએ, તો નેક્સ્ટ બર્થમાં આપણને જ્ઞાની પુરુષ મળશે કે નહીં? એવો એને પ્રશ્ન કર્યો હતો. આ અવતારમાં તો મળ્યા, પણ આવતા અવતારમાં એટલે કે નેક્સ્ટ બર્થમાં મળશે કે નહીં? એટલે મેં કીધું જો અજ્ઞાન પણ કેરી ફોરવર્ડ થતું હોય વગર માગે તો જ્ઞાન કેમ ના થાય? ના સમજાય? અજ્ઞાન પણ વગર માગણી એ કેરી ફોરવર્ડ થાય છે તો જ્ઞાન ના થાય? આ વાક્ય અમારું હતું. તો 92 ની વાત કરું. પછી તો અલગ અલગ સમય પહેલી વખત ત્યારે બોલ્યા હતા 92. અજ્ઞાન જો વગર માંગી આવતું હોય સાથે તો જ્ઞાન પણ આ તો મળેલું જ્ઞાન તો એટલે સાથે આવી શકે ને? હા, પણ એ કયું મળેલું જ્ઞાન એટલે કે તમે અનુભવેલું. મળેલું એટલે માત્ર પ્રાપ્ત કરેલું નહીં. જ્ઞાન અને અજ્ઞાન બંને અનુભવ ને કહેવાય છે. જ્ઞાન અને અજ્ઞાન વાત તો કહું છું, અનુભવ ને કહેવાય છે. અજ્ઞાન નું પણ અનુભવ હું કરું છું અને એનો હું સ્વીકાર કરું છું જ્ઞાન તરીકે, એટલે કેરી ફોરવર્ડ થાય છે. અને જ્ઞાન નો અનુભવ પણ હું જ કરું છું એટલે કેરી ફોરવર્ડ થાય છે. અજ્ઞાન ને જ્ઞાન સીધા કેરી ફોરવર્ડ થતા નથી, અજ્ઞાન ને જ્ઞાન માં મારો જે અનુભવ છે એ કેરી ફોરવર્ડ થાય છે. આ બડા તમે જે કીધું આ એટલે ખાલી આમ એક્ઝેક્ટલી સૈદ્ધાંતિક જાણી લેવું આપણે કે અનુભવ સ્વરૂપમાં કેરી ફોરવર્ડ થાય. અજ્ઞાન નો હોય તો એ કેરી ફોરવર્ડ થાય અને જ્ઞાન નો હોય તો એ કેરી ફોરવર્ડ થાય. અજ્ઞાન એ આપણે શું કીધું, અજ્ઞાન એ બાહ્ય ડેવલપમેન્ટ છે. શું છે? સંસારિક ડેવલપમેન્ટ. અને જે જ્ઞાન નું ડેવલપમેન્ટ છે એ આ અજ્ઞાન ના વિકાસને, અજ્ઞાન ના વિકાસને કેમ કરીને શૂન્ય બનાવે? શું બનાવે? સૈદ્ધાંતિક સમજવું એટલે શૂન્ય બનાવવું.
હું અબજોપતિ થઉં, પૈસાદાર થઉં, બંગલા મોટર ગાડી વાળો થઉં, એ પણ એક વિકાસ છે, ભૌતિક વિકાસ. અને હું કેમ અનંત સુખ નો અનુભવ કરું, એ પણ એક વિકાસ છે. તો જ્યારે સમ્યક દર્શન થાય, જ્ઞાની પુરુષ દ્રષ્ટિ બદલે, ત્યારે ખ્યાલ આવે કે મારે સાચું સુખ અનુભવવું છે, આ સુખ નહીં. સમજાય છે? એટલે તે વખતેની દ્રષ્ટિ બદલાય છે. પણ જ્યારે અજ્ઞાન છે ત્યારે તો એને આ સુખ જોઈએ છે, આ સુખ ને સુખ માને પણ છે, આને પાછું મેળવ્યા પછી એને વિકાસ પણ માને છે. એટલે એના માટે એ સબ્જેક્ટ પરફેક્ટ છે. અને જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આ સ્કેન કરીને, આ મન વચન કાયા અને બુદ્ધિ ચિત્ત અહંકારથી હું કેમ કરીને એની અસરોથી મુક્ત રહું, એ પુરુષાર્થ એના માટે છે. અને ત્યાં એને મુક્તતાની અનુભૂતિ થાય છે. એટલે બંનેના સંજોગ જુદા છે. અહીંયા જ્ઞાનની અનુભૂતિ છે, અહીંયા જ્ઞાનની અનુભૂતિ છે, અહીંયા અજ્ઞાન જ્ઞાનની અનુભૂતિ છે, અહીંયા જ્ઞાન જ્ઞાનની અનુભૂતિ છે. સમજાય છે? બંનેમાં અનુભૂતિ તો છે. આપણે વાત કરીને કે ભાઈ આઈસ્ક્રીમમાં મને સુખ લાગે છે, તો એ લાગે છે, હકીકત છે, ભલે રોંગ બિલીફ છે, રાઈટ બિલીફને આધારે રોંગ બિલીફ છે, પણ અનુભવ તો છે જ ને મારો. એટલે જ્યાં સુધી એ અનુભવ છે ત્યાં સુધી એનું જ્ઞાન છે. જ્ઞાન છે તો અનુભવ હોય ને, એમ તો કીધું અનુભવ હોય. જ્ઞાન વગર અનુભવ હોય, મારી બિલીફ આઈસ્ક્રીમમાં સુખ નથી એવી હોય તો મને સુખનો અનુભવ થાય ના થાય? એટલે જ્ઞાન છે ને મારી પાસે તો મને અનુભવ થાય છે ને. અજ્ઞાન રૂપી જ્ઞાનને પણ હું જ્ઞાન માનું તો જ અનુભવ થાય છે ને. એમ જ્ઞાન રૂપી જ્ઞાનને પણ જ્યારે હું જ્ઞાન માનું તો જ એનો અનુભવ થાય. એટલે બંનેમાં અનુભવ તો થાય છે, અને એ જ અનુભવ શું થઈ જાય છે, કેરી ફોરવર્ડ થાય છે. અજ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય, અજ્ઞાનનો એક્સપિરિયન્સ કેરી ફોરવર્ડ થાય. એમ જ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય, જ્ઞાનનો અનુભવ કેરી ફોરવર્ડ થાય. સમજાય મારી વાત? સમજાય? એટલે અજ્ઞાન અને જ્ઞાન, એ અજ્ઞાનનું જ્ઞાન અને આત્માનું જ્ઞાન, આ બંને જ્ઞાનને કોમન શબ્દમાં મૂકવું હોય તો બંને નોલેજ કહેવાય. નોલેજ કેરી ફોરવર્ડ થાય નહીં. મારી વાત સમજાય? આપણે જે આગળ વાત કરી હતી કે નોલેજ કેરી ફોરવર્ડ થાય નહીં, એટલે અજ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, એ જ્ઞાન કેરી ફોરવર્ડ ના થાય, પણ બંનેનો અનુભવ છે એ શું થાય, કેરી ફોરવર્ડ. એટલે તમને પેલી વાત ટેલી થાય એટલા માટે. એમાં જે લક્ષ નો લક્ષ વાત કરી ને, એના ઉપર જરા વિશેષ પડવા. લક્ષ નો લક્ષ રહેવું જોઈએ. હું કોણ છું એ, હું કોણ છું એ જાણવું, અનુભવવું, એ આપણું લક્ષ છે. પણ એ લક્ષ નું લક્ષ રહેવું જોઈએ. એટલે કે જે જાણવાનું છે એનું લક્ષ પ્રાપ્ત થયું, પણ એ બધી અવસ્થામાં રહે તો એ લક્ષ નું લક્ષ કહેવાય. પછી એ ચૂકાઈ જાય. બહારના સંજોગો જે મોહવાળા છે, એ મોહવાળા સંજોગોની અંદર પેલું લક્ષ એ ખસી જાય થોડા સમય માટે. શું થઈ જાય? એટલે લક્ષનું લક્ષ રહેવું જોઈએ. લક્ષ જે આપણને આપ્યું જ્ઞાની પુરુષે, એ લક્ષનો મતલબ લક્ષનું નક્કીપણું આપ્યું. શું છે? પણ હવે પુરુષાર્થ રૂપે તો લક્ષ સંજોગોમાં આપણે રાખવાનું, એને પુરુષાર્થ કહેવાય. પેલું એમને આપેલું એટલે નક્કી કરાયું. શું કરાયું? કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એ એમને નક્કી કરાવડાવ્યું લક્ષ. પણ એ લક્ષ નું લક્ષ રહેવું અવસ્થામાં, એ પુરુષાર્થ કહેવાય. વ્યવહારમાં નિશ્ચય હાજર રાખવો, એના લક્ષ નું લક્ષ કહેવાય ને. વ્યવહારમાં નિશ્ચયને હાજર રાખો. વ્યવહાર એટલે આ મન વચન કાયના હિસાબમાં હું કોણ છું એનું જાગૃતિ રાખવી, એને લક્ષનું લક્ષ કહેવાય. સમજે છે? લક્ષ તો છે, એનું લક્ષ રહેવું જોઈએ. જ્ઞાની પુરુષે આપણને લક્ષ તો આપ્યું છે, પણ આપેલું લક્ષ આપણને જાગૃતિપૂર્વક એ અવસ્થામાં રહેવું જોઈએ, એને લક્ષનું લક્ષ કહેવાય. સમજાય છે? આ જેવું મધર હોય, માતા, અને બે ત્રણ વર્ષનું બાળક હોય અને ગામડામાં રહેતું હોય, એ 50-100 ફૂટની રેડિયસમાં રમતું હોય. શું છે? ઘરમાં એ કપડાં ધોવે, વાસણ કરે,
રસોઈ બનાવે, એ બધું જ કરે. હવે ઘરમાં એકલા જ હોય અને છોકરું એટલું નાનું હોય તો કામ તો કરવું જ પડે. હવે છોકરું એને ગમે તે રમતું હોય, બોલતું હોય, હસતું હોય, પડી જાય, ઊભું થાય, રમતું ખોઈ જાય, તૂટી જાય, આવું બધું થાય. પણ માતા ગમે તે ક્રિયા કરતી હોય, કપડાં ધોતી હોય, વાસણ ધોતી હોય, રસોઈ કરતી હોય, પણ એના લક્ષમાં મારો દીકરો શું કરે છે લક્ષમાં હોય જ. એ આંખોથી જોતી નથી, એનું ચિત્ત ત્યાં જ હોય. બધી ક્રિયા કરતા પણ ચિત્ત ક્યાં હોય? ત્યાં જ હોય. એટલે એને લક્ષનું લક્ષ કહેવાય. શું કહેવાય? આજે છોકરાને વિલો ના મૂકે એવી રીતે આત્માને વિલો ના મૂકે. આપણને માનો 25-28 વર્ષની ઉંમરે જ્ઞાન મળ્યું, હવે આપણી પાસે હવે કોઈ કર્મ નહીં બંધાય અને કેરી ફોરવર્ડ થશે આવું, ત્યારે મેં કીધું હવે એ તો ચલો આ જન્મનું થયું, પતી ગયું, આવતા જન્મે જ્યાં સુધી જ્ઞાન ના મળે ત્યાં પછી આ ચેન્જ ચાલવાની. બરાબર. એટલે ત્યારે જવાબથી સંતોષ નહોતો. પછી ફરીથી દાદાજીને બી એ સવાલ પૂછ્યો. દાદાજીએ એવું કીધું, ના, જ્ઞાન કેરી ફોરવર્ડ નહીં થાય એવું નહીં કીધું, પણ કે તમને હંમેશા પ્રજ્ઞા શક્તિ ચેતવશે. હવે એનું માનન કર્યું ને તો જ્યારે જ્ઞાન નહોતું મળ્યું, કોઈ પણ ધર્મને માનતો નહોતો, જૈન હોવા છતાં બી મારાના મારા મધરના ઘણા બધા અંટેસ હતા કે આખી જિંદગી અમે એકબીજાને પ્રૂફ કરવામાં કાઢી નાખી કે હું તને સાચો પ્રેમ કરું છું. પણ કેરી દુશ્મન ક્યારે કોઈને નહોતા સમજતા. સાનું મેં કોઈ ગયા જન્મે આટલી હેરાન કરી હશે કે મને આ જન્મે આ હું મારા મગજમાં જે ફિલિંગ છે એમને અનુભવ કેમ નથી થતો, એ હંમેશા રોન જ કેમ કાઢે. પણ ક્યારેય દ્વેષને કેરી ફોરવર્ડ થવાનું થયું જ નથી, નહીં બનાવ હોવા છતાં. એટલે એ વસ્તુની સાબિતી દેખાણી અનુભવમાં કે સર જ્ઞાન તો આ વર્ષે મળી, પણ પેલી કોઈ દિવસ આપણે કેરી ફોરવર્ડ નથી કર્યું. ભલે જેનું ખોડિયું કહો કે જે બી કોઈ ડેવલપમેન્ટ હોય, જે બી શબ્દ કહેવાય, પણ દુશ્મન આર્ટને બી કોઈ દિવસ કેરી ફોરવર્ડ નથી કરી. બસ ખાલી અનુભવની વાત હતી. એટલે પણ એવું એટલે કારણ કે એમાં શું છે કે આપણે તો કોઈ પણ વ્યક્તિની વાત હોય આપણે એક જ કહીએ છીએ કે ગો ટુ ગો થ્રુ ધ પ્રિન્સિપલ દેટ ઇઝ સિદ્ધાંત પકડી રાખો. જવાબ અને પ્રૂફ. હે? જવાબ અને એની સામે પ્રૂફ. સિદ્ધાંત 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 બી સિદ્ધાંત આવું કે છે. અહીંયા કોઈ શ્રદ્ધાની વાત છે નહીં અને સિદ્ધાંત બધા માટે એપ્લિકેબલ છે, માને તો એને ના માને તો સિદ્ધાંત. એટલે આપણે સિદ્ધાંત જાણવાનું કે આપેલી આપણે સિદ્ધાંત શું આપ્યો, આપેલી કોઈ પણ વસ્તુ કેરી ફોરવર્ડ ના થાય આ સિદ્ધાંત છે. પછી કોણે આપી છે પ્રશ્ન આવતો, માંગણી પણ આપેલી હોય તો કેરી ફોરવર્ડ ના થાય અનલેસ હું રિયલાઇઝ કરું. હું રિયલાઇઝ ના કરું ને આપનાર માંગી છે તો કેરી ફોરવર્ડ થાય. તો આ પ્રિન્સિપલ તો તેના સિવાય પછી કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ આપ્યું હોય જ્ઞાન સ્વરૂપે અને હું અનુભવ ના કરું તો કેરી ફોરવર્ડ થાય ના થાય. હવે આ સિદ્ધાંત થઈ ગયો. પ્રતિતિ નિરંતર રહેશે અને પ્રતિતિ કેરી ફોરવર્ડ નહીં થાય એવો પ્રશ્ન પૂછો ને કે અમને પ્રતિતિ અમે તમને કાયમ નહીં આપી છે, કેવી આપી છે? એ નિરંતર રહેશે. એટલે પછી એમને પ્રશ્ન પૂછ્યો તો એ કેરી ફોરવર્ડ થશે તો કયો સિદ્ધાંત લગાવવાનો? ના આપેલું પ્રતિતિ પણ આપેલી છે ને. પ્રતિતિ શું છે? આપણે સ્વયં પ્રગટ થઈ નથી એટલે આપેલી વસ્તુ માટે સિદ્ધાંત એક જ કે આપેલી વસ્તુ કેરી ફોરવર્ડ થાય નહીં, પણ આપ્યા પછી જેટલું અનુભવ કરશું એટલું કેરી ફોરવર્ડ. એક જ સિદ્ધાંત. બરાબર. પ્રશ્ન ગમે તે હોય પણ સિદ્ધાંત તો કોઈ પણ એંગલ નો પ્રશ્ન પૂછો કોઈ પણ પ્રકારનો આના રિલેટેડ આ સિદ્ધાંત ઉપર, પણ તેથી સિદ્ધાંત બદલાય નહીં. એ તો સિદ્ધાંત જ ના કહેવાય ને. નહીં તો સિદ્ધાંત કહેવાય એ સગવડિયું કહેવાય. પછી શું કહેવાય આના માટે? જોયું તો આના આ તમે માર્ગ પર જો તમે તમને ઓબ્ઝર્વ કરતા હજુ તમે એટલા વિચાર નથી, તમારી પાસે વિઝન એટલું બધા મહાત્માનું બ્રોડ નથી. પણ જો અહીંયા કોઈ સાયન્ટિસ્ટ હોય ને સાયન્ટિસ્ટ ને એક મહિનો બેસે ને તો એટલું સુંદર તારણ કાઢે ને
કારણ કે એનું વિઝન માત્ર સાયન્સ હોય. શું છે? બીજા કોઈ સબ્જેક્ટમાં એ ઊંડો ના ઉતરે. આમને સ્વામીજી કીધું એમાં સાયન્સ શું છે એ પકડી રાખે, અને એમાં ઊંડો ઉતરે ગેર જઈને. જેટલી ચાર પાંચ વાક્યો હોય એ ચાર પાંચ વાક્યોની અંદર ઘેર જઈને બરાબર આત્મસાત કરી લે સિદ્ધાંત રૂપે. બાકીનું બધું એને લક્ષમાય ના હોય, એવો ઇન્ટરેસ્ટ પણ ના ધરાયો હોય. સમજાય છે? કારણ કે એને સિદ્ધાંતનું મહત્વ છે. આવી રીતે એક મહિના સુધી માનો અથવા દાખલો આપું છું, એક મહિના સુધી બધું સાંભળ 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 કરે, પછી તારણ કાઢે. ધારે ને ખ્યાલ હોય કે સ્વામીજી એક મહિના સુધી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિઓને આપ્યા, પણ કોઈ જગ્યાએ સિદ્ધાંતનું ખંડન થતું નથી. એટલે એમને આધ્યાત્મ વિજ્ઞાનને સૈદ્ધાંતિક રીતે ડાયજેસ્ટ કરેલું છે. શ્રદ્ધાથી નહીં, સિદ્ધાંતથી. શ્રદ્ધાથી તો બધા બોલે ને, સારી સારી વાતો કહી જાણે, એનો મતલબ નથી, પણ એ વિજ્ઞાન નથી. થાય છે? ખ્યાલ આવે છે? એ સાયન્ટિસ્ટ જે છે એ સાયન્ટિસ્ટે આપેલા સાયન્સને પ્રોજેક્ટ કરે છે, પણ પ્રોજેક્ટ કરનારો સાયન્ટિસ્ટ નથી, એ ટીચર છે. શું છે? પણ પ્રોજેક્ટ કરનારો સાયન્ટિસ્ટ હોય એટલે બધી વાતો અવિરોધાભાસ હોય. પછી વચ્ચે શ્રદ્ધા આવે કે કોણે કીધું એ પ્રશ્ન આવતો નથી. અફર હોય સિદ્ધાંત, કેવા હોય? કુદરતના કાનૂન કેવા હોય? અફર હોય. એ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય. એટલે વારંવાર હું તમને કહું છું કે આ સિદ્ધાંતોને આત્મસાત કરજો તો તમારા હજારો પ્રશ્નોનું સમાધાન એમાં છે. અને ઘણા બધા તમે તો મહાત્માઓ છો, એટલા પુણ્યશાળી છો કે તમને પ્રત્યક્ષ અહીંયા લાભ મળવાનો સ્કોપ છે, ભલે ઓછો કે વધતો પણ તમે લાભ લઈ શકો છો. પણ એવા કેટલાય વ્યક્તિઓ છે વિદેશોની અંદર, અમેરિકામાં, કેનેડામાં, યુરોપમાં, આફ્રિકાના અંદર, પછી આ જર્મનીમાં, બધે બ્રિટન કન્ટ્રીના, યુરોપિયન કન્ટ્રીમાં એવા કેટલાય લોકો છે. ઇવન તો આપણા ઇન્ડિયામાં પણ, આ બેંગ્લોરમાં કે દિલ્હીમાં એવા કેટલાય લોકો છે, કલકત્તામાં, કે જે લોકો હજુ મને પ્રત્યક્ષ મળ્યા નથી, પણ એ લોકોના જે જવાબ છે કે સ્વામીજી આપણે ઇન્ટરનેટ ઉપર તો સત્સંગ સાંભળીએ છીએ, અમારા બધા જ પ્રશ્નોનું સમાધાન અમને મળે છે, હજુ પ્રત્યક્ષ મળ્યા જ નથી, બીકોઝ ઓફ સાયન્સ, નોટ બીકોઝ ઓફ મી. સમજાય છે? સાયન્સને આધારે સમાધાન મળે છે, કારણ કે સિદ્ધાંત છે. કેતન શાહ એ તો કે સ્વામીજી મેં તો એ કે હું તો તમને સમર્પિત થઈ ગયો છું. મેં કહું મળ્યા પહેલા તો કે મળવાની ક્યાં જરૂર છે? મારા પ્રશ્નોનું જે કાયમી સમાધાન આપે એ મારા ગુરુ. મળું કે ના મળું, પણ ભાવથી તો કરી શકું ને તમને. મળું કે ના મળું એ તો સંજોગો છે મારા, પણ મારા ભાવ તો વ્યક્ત કરી શકું ને. હવે મળ્યા વગર બધા પ્રશ્નોનું સમાધાન મળી ગયું, અને કે છે હું તમને સમર્પિત છું, હું તમને ગુરુ માનું છું. કે છે શું કે છે? વિચાર કરો, હજારો માઇલ દૂર, કારણ કે બીકોઝ ઓફ સાયન્સ. સમજાય છે? એટલે એના પ્રશ્નોનું ને એ પાછું કેવું છે, એ રિસર્ચમાં કામ કરે છે, આપણે આઈટીના રિસર્ચમાં છે. એટલે કે એ સામાન્ય વ્યક્તિ નથી એમ, એટલે ટૂંકમાં અનસમજુ માણસ નથી, થિંકર પીપલ છે એમ. અને 28 વર્ષનું કે 29 વર્ષનું યંગ છે. સમજાય છે? હવે એ કઈ આપણી વાત કી શ્રદ્ધાથી ના માને. સમજાય છે? પણ એને એના મનના બધા પ્રશ્નોનું સમાધાન જે અત્યાર સુધી જે કઈ એને પ્રવચનો, ધર્મના ઉપદેશો સાંભળ્યા હશે કે પુસ્તકમાં વાંચ્યા હશે, એમાં એને કોઈ જગ્યાએ કાયમી સમાધાન મળ્યું નહીં. સમાધાન મળ્યું પણ ટેમ્પરરી. કેવું? કાયમી સમાધાન ના મળ્યું. એ કે સ્વામીજી તમારા પ્રશ્નના જવાબ એવા હોય છે ને કે કાયમી સમાધાન, પછી કોઈની પાસે લેવું જ ના પડે. શું કીધું? કોઈની પાસે લેવું જ ના પડે. જો આ સમાધાન તમારું ફિટ થઈ જાય સિદ્ધાંત રૂપે, તો કોઈની પાસેથી સમાધાન ના લેવું પડે. જઈએ આવીએ જુદી વસ્તુ છે, આપણા ઉદય કર્મ છે, પણ હવે એમની પાસેથી કોઈ સમાધાન મેળવવા માટે જવાનું નથી, કારણ કે સમાધાન તો મળી ગયું છે. પણ હવે શું છે? તો કે હિસાબ. જેમ કેવળ જ્ઞાનીઓ પણ તીર્થંકરની સભામાં જાય, કારણ કે હિસાબ, જ્ઞાન માટે નહીં. ના સમજાયું? અમારી પાસે દાખલા હાજર જ હોય, શું કરવાના ના હોય, એટલે પેલા ફીટ બેસી જાય. એટલે લાગે કે આવું કેમ સમાધાન ના હોય તો જાય, એટલે કેવળ જ્ઞાની જાય તીર્થંકરની સભામાં, કારણ કે ઉદય કર્મ. શું કીધું? એને જવાનું ના જવાનું હોય, ઉદય કર્મ જ્યાં લઈ જાય ત્યાં જાય. લગ્નમાં જાય ને દેશનામાં જાય, લગ્નમાં પુરુષાર્થ નથી ને દેશનામાં પુરુષાર્થ નથી. એનો હિસાબ, પ્રકૃતિનો હિસાબ.
એટલે આવી રીતે આવા કેટલાય છે, આવા તો શું કહ્યું, નામી અનામી કેટલાય હશે, કેટલાક ને તો મારા ફોન કંઈ કે ના થાય, કારણ કે આપણે કોઈ જગ્યાએ ઇન્ટરનેટ ઉપર મારો ફોન નંબર છે નહીં, મારું એડ્રેસ નથી, એટલે સીધો તો કોઈ મારો સંપર્ક કરી શકે નહીં, પછી વાયા વાયા સંપર્ક કરે, સમજાય છે ને? પણ આ કુદરતી રચના છે, શું છે, આ કુદરતી વસ્તુ છે, અને અમારી જે કુદરતી સ્ટ્રોંગ ભાવના લઈને આવ્યા છીએ તે ભાવનાને આધારે આ બધું થાય છે. આમ કરવા જઈએ તો થાય નહીં, સમજાય છે? ગુજરાતી ભાષા એની મર્યાદા, છતાંય દુનિયાભરના લોકો સાંભળે ને સમજે છે, સમજાય છે ને? અને મોદી આવ્યા પછી તો ઓર પોપ્યુલર થાય, ગુજરાતી અને ગુજરાત બે, સમજાય ને? કારણ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતી, અને એ પ્રાઇમ મિનિસ્ટર જે પક્ષ છે એના હેડ પણ ગુજરાતી, બે ગુજરાતી નો કંટ્રોલ છે અત્યારે. બનવું ના બનવું એ તો વ્યવસ્થિત છે, કોઈના હાથની વાત નથી, એ તો કઈ, પણ એની દાન જ ચોખ્ખી છે. હી વિલ ટ્રાય હિઝ લેવલ બેસ્ટ. હવે આપણે માનીએ કે 125 કરોડ નો દેશ કે આમ જાદુ એ છડીથી બદલી જાય એવું એકદમ ભરે નહીં, પણ એની દાનતથી કમિંગ ઇવેન્ટ કાર દેર સે રોઝ બિફોર, એટલે આપણને બધા આછા દેખાય એના બેકગ્રાઉન્ડ ના કારણે, એના જે સ્ટેપ છે એના કારણે ખ્યાલ આવે કે આજે તો કાલે પણ સારું થશે, ખ્યાલ આવ્યું? બધે ઠેકાણે ગવર્મેન્ટના અધિકારીઓમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મોકલી આપ્યો, કોઈ પણ વ્યક્તિ લેટ આવશે તેનો અડધી રજા કપાઈ જશે, આટલો લેટ આવ્યો તો પૂરી રજા પગાર કપાઈ જશે, પછી એને રિમાર્ક નોટિસ મળશે. આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હવે સ્ટ્રિક્ટલી ફોલો કરવા મળે, જે પેલા રૂલ્સ તો હતા પણ કોઈ ફોલો કરતો નહોતું, એટલે ટૂંકમાં આ એક અવેરનેસ તો આવી ને, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ રાજા સાહેબ શું કીધું, કોઈ કોઈને કઈ કહી શકે, માલિક જ નહીં ને કોઈ, સમજાય છે? પણ એ રીતે અવેરનેસ એટલે માણસનો એક પ્રયાસ છે, સર્વનિષ્ઠ પ્રયાસ, શું કીધું, આટલા મોટા દેશની અંદર રિવોલ્યુશન લાવવું એટલે ઇટ વિલ ટેક ટાઈમ. આ મોટો યજ્ઞ છે, શું છે, યજ્ઞ છે. ને આપણે ઈચ્છીએ, આપણે એક ભારતવાસી હોવાને નાતે એવું ઈચ્છીએ કે ભાઈ આ ભારત દેશનું કલ્યાણ કરવા માટે કુદરત એમને બધી શક્તિ આપે અને સહયોગ આપે. એટલે એટલે આજે તો થાય નહીં કોઈનાથી, સહયોગ તો જોઈએ જ ને, એ પૂછે જ કે છે ને, સૌનો સાથ સૌનો વિકાસ, એવું નથી કહેતા કે હું કરવાનો છું, સૌનો સાથ અને સૌનો વિકાસ, આપણે બધાએ ભેગા થઈને આગળ વધવાનું છે, આ ભારત દેશને વિશ્વમાં આગળ લઈ જવો, એમ જ કહે છે ને, હું લઈ જવાનું છું, તો આવો કરતા નથી. આ શું છે, લેસ્યા અનુસાર આભા મંડળના રંગો બદલાય છે, તમારું છે ના, એટલે તમારે પૂછવું છે, આ નીચે પૂછવું છે, ચંડ કોશિક જેવા સાપ પછી એરો કર્યો છે, આભા મંડળ થકી સ્વભાવ ભૂલી જાય છે, તેને કંઈ અગાઉનું કર્મ નથી હોતું, પણ જ્યારે ગોવાળિયાને કાનમાં બરું ભોગવામાં કર્મ છે કહેવાનું સમજવાનું તાત્પર્ય એ છે કે જ્યારે કર્મની આપલે થાય છે ત્યારે કોઈ જ કંટ્રોલ કામમાં આવતો નથી, પણ ત્યાર પછી તમે તેને કઈ બાજુ ઉધારો છો, ખતવો છો, એમ ઉધારો છો એમ, અને ઉધારો છો પછી તે મુજબ આગલો જન્મ તૈયાર થાય છે. મતલબ જયેશ અને સુદ્ધાર્થમાં કર્મ ભોગવતી વખતે એકાકાર થાય છે, કર્મ ભોગવતી વખતે એકાકાર થાય છે. આ પ્રોબ્લેમ આ કાળમાં રહેવાનો જ, માટે તેમાં મથવાનું નથી, સમજાવું, બીજી જ વખતે આ પણ પદમાં હાજર રહી ઝીરો બેલેન્સ બનાવવું, આ સમજવું સાચું છે કે નહીં, સત્સંગ કરશો, બરાબર છે, ચાલો, તમને તેને સમજણ પડી કે ના પડી,
છાપામાં પેપર કટિંગમાં લખ્યું હતું કે સારી લેસિયા હોય એ સારું રિઝલ્ટ આપે. હવે એક બાજુ માવી સ્વામીની સભા હોય તો બધા લોકો સભા ભૂલી જાય, એક વર્ણન આવું છે. બીજું વર્ણન તદ્દન વિરોધાભાસ છે કે જ્યારે કર્મની આપલે હોય ત્યારે બી એ જ લેસિયા હોય છે, એ જ વ્યક્તિત્વ હોય છે, એ જ વ્યક્તિ છે, પણ તો બી એ ગુસ્સા ઉપર કોઈનો કંટ્રોલ નહીં, નહીં આપવા વાળાનો નહીં લેવા વાળાનો. પછી એ પ્રસંગ પતી જાય પછી એને તમે કઈ બાજુ કેરી ફોરવર્ડ કરો છો કે સારું આ નતું બનવા જેવું, પણ પેલામને તો જ્ઞાન છે એટલે એ વિતરાક છે. બસ એ વસ્તુ સમજીએ છીએ, સાચી સમજીએ છીએ કે નહીં કહું. તીર્થંકરને 82 લાખ વિદ્યાઓ હાજર હોય બધા તીર્થંકરને, અને એ તીર્થંકરને જેટલી પણ વિદ્યાઓ હોય એના માટે ક્યારે એમને પુરુષાર્થ ના કરવો, એ બાય પ્રોડક્ટમાં હોય કેવી હોય, એમને હાજર હોય બાય પ્રોડક્ટમાં પુરુષાર્થથી પ્રાપ્ત કરી ના હોય. અને તીર્થંકરોના અતિશયો હોય, શું છે એને આપણે ઇંગ્લિશમાં કહેવાય સ્પેશિયાલિટી, એબનોર્મલ પણ એ સામાન્ય વ્યક્તિઓમાં હોય નહીં, એમને બાય બર્થ ગિફ્ટ હોય. શું હોય? ગિફ્ટ હોય, એ તીર્થંકરના વિશેષણ કહેવાય. તો આ બધી વસ્તુ જે હોય તીર્થંકરની હાજરીમાં અમારી પ્રવર્તન હોય એટલે અહિંસા, એમની જે લેશિયા હોય આભા મંડળ જેને કહેવાય એની અસર પ્રભાવ અમુક રેડિયસમાં હોય, આ બધી વાતો આપણે શાસ્ત્રોમાં વાંચી છે, સાંભળી છે સાધુ સંતો આગળ, એ બરાબર છે. હવે આ બધાની ઉપર આપણે સિદ્ધાંત મૂકવાનું છે, શું મૂકવાનું છે? આ બધી વસ્તુ સ્વીકાર કરીએ છીએ એમાં કોઈ વસ્તુ ખોટી છે એવું કહેતા પણ નથી. આની ઉપર સિદ્ધાંત શું છે કે કર્મ કોઈને છોડતો નથી. બસ શું કીધું? કર્મ કોઈને છોડતું નથી. તમારું પદ ગમે તે હોય, તમારું સામર્થ્ય ગમે તે હોય, તમારી અનુભવ દશા ગમે તે હોય, કદાચ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી પણ નાખ્યું હોય, તેથી તમારું કર્મ બદલાવાનું. મહાવીરને કેવળ જ્ઞાન પછી ઉદયમાં આયન કર્યું ના, તે કર્મ ઘૂસાઈ ગયા આ ગોસાલક બધા મળ્યા ઉદય કર્મ પછી. સમજવાનું સિદ્ધાંત અસિદ્ધાંત ના થાય, પણ તેથી એનું સામર્થ્ય અસામર્થ્ય થતું નથી. પણ કર્મ વસ્તુ એવી છે કે કર્મને માઇનસ કરીને કોઈ વાત સમજવી નહીં, સમજાય છે? આ જગતમાં પ્રકૃતિના પ્રકૃતિને આ કોઈ પણ પ્રકૃતિ હોય ને, પ્રકૃતિ શરીર મનોચન કાય પ્રકૃતિ, પ્રકૃતિની અંદર પ્રધાન કર્મ છે અને અંગો દશા એ તમામ વ્યક્તિગત વસ્તુ છે, એ કર્મ ઉપર હાવી નાખી શકે, પણ તમે અનુભવ દશાથી કર્મના ભોગવટા વાળું જે અવસ્થા છે એનાથી મુક્ત રહી શકો, પણ એને બદલી શકો નહીં. આટલું ખાલી સમજવાનું. આમાં એટલે મુક્ત રહી શકો, શું કરી શકો, પણ બદલી ના શકો. એટલો ટાઈમ મુક્ત નહીં રહેવાતો પછીથી ના, આ ટાઈમમાં જ્ઞાનીઓ તો જે આવા હાઈ લેવલના જ્ઞાનીઓ તો એ ટાઈમ મુક્ત જ હોય, એને મુક્ત રહેવાનું ના હોય. આ તો આપણે શબ્દમાં કહીએ છીએ, બરાબર, એ તો મુક્ત જ હોય, એમને ક્યારે ભેગા હોય જ નહીં, કોઈ કોઈ સમય ભેગા નહીં, કાળે કે સમય ભેગા ના હોય, સમજાય છે ના? પણ તમે જે ચંડકોષિકનું નામ આપ્યું છે, દાખલો આપ્યો છે પહેલા કે ચંડકોષિક નામને ભગવાનની હાજરી થવાથી જાતિ સ્મરણ જ્ઞાન થયું, એટલે કે બાટલો બહુ શું હતો એ દેખાયો, એટલે આ એમના હાજરીનો પ્રતાપ છે એવું તમે બોલ્યા, એવું તમે માનો છો એમાં, બરાબર છે? એવું નથી, ગોસાલક નહીં મળ્યા હતા એને જાતિ સ્મરણ જ્ઞાન ના થયું, બરાબર, એટલે ભગવાને કર્યું એ સાબિત થતું નથી. જયારે ઉદય કર્મ આવે ત્યારે કોઈનો કંટ્રોલ કામમાં આવતો નથી, આ સનાતન સ્પેશિયલ સબ્જેક્ટમાં લખી દીધું છે, એટલે એમાં મથામણ કરવી જ નહીં, પણ પછીથી તમે કઈ બાજુ કેરી ફોરવર્ડ કરો કોઈ પણ પ્રકારની ગમે એટલી સામર્થ્યવાન વ્યક્તિ હોવા છતાં
આપણે એમના સામર્થ્ય ઉપર શંકા કરતા નથી, પણ તેથી એમના હિસાબમાં ફેરફાર થઈ શકતો કે કરી શકાતો નથી. આ સનાતન સત્ય છે. સમર્થ હોવા છતાં આપણે કહીએ કે મહાવીરની હાજરીમાં અમારી પ્રવર્તન અને કેટલાય એરિયાની અંદર એક વ્યક્તિ હિંસા ના કરે, કોઈ વ્યક્તિ રૂપમાં હિંસા ના કરે, વાઘ અને બકરી બંને સાથે પાણી પીવે એવા આપણા દાખલા આપણા શાસ્ત્રમાં છે. આવા બધા દાખલા આપણે સાંભળ્યા હોય, છતાંય ભગવાન મહાવીરથી 50 કિલોમીટર દૂર, કેટલા આશરે 50 કિલોમીટર દૂર એમની જ હાજરીમાં કલિંગનું યુદ્ધ થયું સમ્રાટ અશોક. તે વખતે 1,70,00,000 લોકોની હિંસા કરી, બહુ મોટું યુદ્ધ કહેવાતું હતું. અને પછી અશોકને વૈરાગ્ય આવી ગયો, એ આપણને ઇતિહાસ ખબર છે. આવું ભગવાન શું કરે, કારણ કે બંને એને ફેરવી શકતા નથી, એ કર્મ સત્તાના ઉપરી નથી, એનો સામાન્ય પ્રભાવ છે કે જે અમારી પ્રવર્તન અથવા અહિંસક ભાવ એનો પ્રભાવ છે, પણ એ કર્મ સત્તાથી ઉપર નથી, કર્મસત્તાને માન્ય કરીને એનો પ્રભાવ છે. એ સામાન્ય જીવોમાં એનો પ્રભાવ કામ કરે છે, પણ જેને આવા વિશિષ્ટ પ્રકારના ઉદય હોય તો એને આ પ્રભાવ કામ કરતો નથી. સમજાય છે મારી વાત? તેથી ભગવાનની શક્તિ લિમિટેડ છે એવું સાબિત થતું, એ તો શક્તિ છે તો છે. સમજાય છે? જે અર્જુન મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધ જીત્યો, અર્જુન મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાનની હાજરી એ સારથી હતા, અને એ મહાભારતના યુદ્ધમાં જે બાણથી જે પોતાનું બાણ હતું, અરે શું કહેવાય, ધનુષ્ય એ ધનુષ્ય બાણથી જે યુદ્ધ જીત્યો કૌરવો સામે, અને સમર્થ પુરુષો સમર્થ તાકાતવાર પુરુષો એ બધાને હરાયા એ જ બાણથી, એ જ અર્જુન એક કાબાથી લૂંટાઈ ગયો. કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી કબીલો હોય ને, કબીલાનો સરદારને કાબો કહેવાય. કબીલા હોય ને દરેક જમાનામાં જંગલોમાં કબીલા હતા, અને એનો સરદાર હતો એનો ત્યાંનો રાજા કહેવાય. એ જ રાજાએ આ અર્જુનને લૂંટી લીધો જંગલમાંથી પસાર થતો ત્યારે, અર્જુનની પાસે એ ધનુષ્ય અને બાણ હોવા છતાં. એટલે ટૂંકમાં ઉદય કર્મ છે, એનાથી બિયોન્ડ કોઈ જઈ શકે, પ્રકૃતિ કરીને ના જઈ શકે, જ્ઞાને કરીને જઈ શકે, કર્મ ભોગવવામાં આવે ત્યારે કોઈ ઉપવાસ કોઈ માળા કોઈ તપ કશું કામ આવતું નથી, કે એ બ્લાસ્ટ થાય થાય ને થાય, પણ બીજી મિનિટે તમે કઈ દશામાં એને કેરી ફોરવર્ડ કરો એમ જો એ જ વસ્તુ હતી, એ તમારો ઉપર આધાર છે. બરાબર છે, બીજું કઈ છે ને? ના એમાં નથી, પણ એક બીજો પ્રશ્ન છે પૂછી લઉં ટાઈમ છે. એક બધાને વાત સમજાય છે બધાને, કે કંટાળો આવે છે આખી પેનલ સાથે જન્મ લે. હવે તીર્થંકરો ની હાજરીમાં કેટલાય લોકો નો મોક્ષ થતો હોય છે, થઈ જાય છે, પણ એ કોઈ પ્રોડક્ટ તૈયાર નથી કરતા, કોઈને કોઈને ફેરફાર કરીને મોક્ષ માટે તૈયાર કરતા નથી કોઈ પણ તીર્થંકર. બરાબર, પણ જ્ઞાની પુરુષ એ બધામાં ડિફોલ્ટ બાય પ્રોડક્ટ બાય વ્યક્તિ ડિફરેશન કરીને એને તૈયાર કરે છે મોક્ષ માટે. એટલે એક સંજ્ઞામાં અરિહંત પ્રભુની જો દશા એવી રીતે જોઈએ તો તીર્થંકર કરતા જ્ઞાની પુરુષ ઊંચા હોવા જોઈએ. બરાબર, કેમ કે એ મથામણ કરે છે. અચ્છા, એક સાયકલિંગ યોગી જોઈએ કે ધારો કે આ કાળ છે પૂરો થશે, અહીંયા જ્ઞાની પુરુષો એ પ્રોડક્ટ તૈયાર કરી છે, નેક્સ્ટ કાળ ચાલુ થશે, પહેલા તીર્થંકર ચાલુ થશે, ત્યારે લોકો કહેવાય શું આટલા તીર્થંકર ની હાજરીમાં આટલી લોકો મોક્ષ ગયા આમ તેમ, પણ પ્રોડક્ટ કોણે તૈયાર કરી? જ્ઞાની પુરુષ.
બે કાળ વચ્ચેનો આ સિલસિલો ક્રમ યોગ્ય આવો જ હોય એવું સમજ કે આ માન્ય હતા તમને સમજાવ જ્ઞાની પુરુષ સામે વ્યવહાર જગતમાં ઇમ્પોર્ટન્સ અનુભવી આત્મજ્ઞાની પુરુષ નું હોય અને મોક્ષ માટે તીર્થંકર ભગવાન નું હોય આ બંનેના ઇમ્પોર્ટન્સ અલગ અલગ હોય બરાબર છે જ્યારે વ્યક્તિને જાગૃત કરવાની હોય તૈયાર કરવાની હોય એને દ્રષ્ટિ આપવાની હોય એને યથાયોગ્ય આધ્યાત્મનું માર્ગદર્શન આપવાનું હોય ત્યાં જ્ઞાની પુરુષ અનુભવી જ્ઞાની પુરુષનો રૂપ છે અને તૈયાર માલ હોય એને મોક્ષે લઈ જવા માટેનું કામ તીર્થંકરનું છે એટલે કુદરતનો કાનૂન એવો છે કે સમર્થ પુરુષની સાથે ઓછામાં ઓછી પરિશ્રમથી જે જીવો જેની સાનિધ્યમાં મોક્ષે જાય એ હાયર લેવલનો કહેવાય અને વધારે પરિશ્રમથી મોક્ષે જાય એ લો લેવલનો કહેવાય મોક્ષે જાય એટલે મોક્ષ તરફ એટલે એટલે જેને શ્રમ આજે ક્રમિક માર્ગમાં કેટલાય સંતો સંન્યાસીઓ એવા છે કે બહુ પરિશ્રમ કરે છે સખત મહેનત કરે છે એનાથી સૌથી ઓછામાં ઓછા મોક્ષ તરફ જાય પછી એના કરતા ઊંચા આવો આત્મજ્ઞાની હોય એનાથી થોડા ઊંચા વધારે જાય અને તીર્થંકર ને તો પરિશ્રમ જ ના કરે એટલે મેક્સિમમ જાય એમની હાજરી કામ કરે અને એ નિયમિત રૂપે હોય શું છે તૈયાર તો આગળ થયેલા હોય આ બધા લેવલ છે બધા એટલે આપણે આ કોન્સેપ્ટ સમજાવવો જોઈએ ઓછા ઓછા સૌથી વધારે મહેનત જ્ઞાની પુરુષ ની ના એના કરતા નીચે ના લેવાય અજ્ઞાની અજ્ઞાની સાધુ સંત સંન્યાસી વધારે મહેનત હોય લેવર મહેનત નથી કરતો જે પ્રોડક્ટ તૈયાર કરવાનું કામ એક બધી વસ્તુ છે પણ લેબર આ લોકોને હોય હા 6-6 મહિના તૈયાર કરે છોકરાઓને છોકરીઓને બહેનોને ભાઈઓને અથવા 4 મહિના ચોમાસાના હોય તો 4-4 મહિના બચારા મહેનત કરે મહેનત થયા પછી બીજા 10 ચોમાસા ફેરતી પાછા આવે ત્યારે હતાવ્યા રહેવા પડે ના ના 100% એટલે પેલા બચારા મજૂરી કરે પણ શું કરે આવ નાની હોય અનુભવી જ્ઞાની એ આત્માના સંદર્ભમાં તમને ડેવલપ કરે પેલા પ્રકૃતિના શુભાશુભના માર્ગ સંદર્ભમાં ડેવલપ કરે છે શુભાશુભ માર્ગમાં મહેનત વધારે હોય હવે જ્ઞાની પુરુષ છે તે આત્માના સંદર્ભમાં છે એમની લેવલ નહીં છે કે ભાઈ ગમે તેવો હોય એ સંઘર્ષ તો મારા ભાગે બહુ હોય એટલે મારા બેન એમ કે તું નવો પંસ્થા જા કે કેમ કે હું એની એક પણ વાતને સમર્થન ના આપું તો તું ભણેલી ગણેલી ડોક્ટર છો તું મારી જોડે ગધેડા જેવી વાત ના પરિશ્રમ ઓછો હોય પરિણામ વધારે હોય લો લેવલમાં પરિશ્રમ વધારે હોય પરિણામ ઓછું હોય આ સિદ્ધાંત ધ્યાનમાં રાખો પણ સમજાય છે મારી વાત જ્યાં પરિશ્રમ વધારે હોય ત્યાં પરિણામ ઓછું હોય તીર્થંકરને જ્ઞાની પુરુષ દરેક ચેનલમાં આવે આવે ને આવે તીર્થંકરોની હાજરી હોય ત્યારે જ્ઞાની પુરુષ ના હોય આવા જ્ઞાની પુરુષ જ્ઞાન તીર્થંકર સિવાય તીર્થંકરની ગેરહાજરીમાં આવા જ્ઞાનીઓ તૈયાર કરે જીવોને હા તીર્થંકરના માધ્યમથી મોક્ષે જાય બરાબર એવું બી બને કે જ્ઞાની પુરુષે તીર્થંકર થઈ શકે હા હા સમજાય છે પણ પહેલા જ્ઞાની હોય બરાબર પછી તીર્થંકર હોય હા એવી રીતે એટલે તૈયાર જીવો બધા હોય કેવા હોય પરિપક્વ થયેલા દ્રષ્ટિ અને અનુભવ પામેલા હોય ખાલી થોડુંક જ બાકી રહ્યું હોય એનું કે જ્યાં જે તીર્થંકરની દ્રષ્ટિથી અનુપૂર્ણ થઈ ગયા એને ત્યાં વિશેષ પ્રકારનો પ્રયોગ કરવાનો હોય નહીં એટલે બધી મહેનત પહેલા જ હોય બધાને છેલ્લા અવતારમાં હોય જ નહીં અને છતાં યશ બધો કોણે મળે પછી જેટલું એમાંથી પામે દાદા અંદી કેતા માઇનસ વાળા છે એને જ્ઞાન આપ્યું છે શું કીધું લાયકાત નથી ક્વોલિફાઈડ નથી છતાં અમે આપ્યું છે પુણ્ય એની છે શું કે શું દ્રષ્ટિ અમારી છે જ્ઞાન અમારું છે અને પુણ્ય એની છે આપ્યું છે અમે જેટલું ઉકે એટલું સાચું
ને જ્ઞાનીને આ કાળમાં જ્ઞાનીને મહેનત બહુ કરે. મેં શું કીધું કે આ કળિયુગ એટલે શું, કળિયુગ અને સત્યુગમાં ફેર શું? સત્યુગમાં શિષ્યો જ્ઞાનીને એડજસ્ટ થાય અને કળિયુગમાં જ્ઞાની શિષ્યોને એડજસ્ટ થાય, આપણો જ ફેર છે. કારણ કે જ્ઞાની અજ્ઞાની ના થાય, પણ શિષ્ય એવા જ્ઞાની ના હોય કે ગુરુને સમર્પિત થાય, એટલે પછી ગુરુ સમર્પિત થાય. કારણ કે જ્ઞાન તો એમને પ્રવર્તાવવાનું છે. કોને? શિષ્યોને. નહીં શિષ્યો કે તમે આવા છીએ, પણ તમે આવા થાવ તો કોઈ ફેર શું પડે? એટલે કળિયુગમાં હંમેશા જ્ઞાની પુરુષ જ સમર્પિત હોય. કેવા હોય? સમર્પિત. સત્યુગમાં શિષ્યો જ્ઞાની સમર્પિત હોય. કારણ કે કાળ એવું છે ને, એ લોકો ક્વોલિફાઈડ હોય છે. એની પાસે ક્રોસ નહીં હોતો. ક્વોલિફાઈડ હોય, ક્વોલિફાઈડ હોય, જાગ્રત હોય. કેવા હોય? વિચક્ષણ હોય. એટલા માટે શું જાણ પૂછતા? છેલ્લો પ્રશ્ન. મારે એ માણસ ને મળવું છે કે તમને ત્યાં સુધી કોને પહોંચાડ્યા. પછી એ મારા સાથે આપણે દાદાજી ને મળ્યા, એમને બહુ થયું કે બહુ સારું કહેવાય કે અમે આટલો બધો પુરુષાર્થ કરીએ છીએ આચાર્ય ભગવાન તરીકે, તો પણ નથી પહોંચી શકતા, અને તમે ઘરમાં વ્યવહારમાં રહીને પહોંચો છો. એટલે જ્ઞાન વસ્તુ જુદી છે ને, એ બાહ્ય ક્રિયા નથી ને, એ બાહ્ય ક્રિયા નથી. ચાલો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ અજાગૃતિ ને કારણે મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.